નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણને ખ્યાલ છે કે અસ્મિતા વિશેષ સંવાદ એ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટનો એક સંયુક્ત પ્રકલ્પ છે આ પ્રકલ્પ પાછળનો ઉદ્દેશ પણ હવે સર્વવિધિત છે આવતી જનરેશનને આપણે એ કહેવું જોઈએ કે અત્યારે જે વ્યક્તિ વિશેષ છે જેને આપણે અસ્મિતા વિશેષ કહીએ છીએ એ વ્યક્તિઓએ પોતાના જીવનમાં સંઘર્ષ કર્યો છે ખૂબ મહેનત કરી છે ખૂબ પરિશ્રમ કર્યો છે અધ્યયન અધ્યાપનની અંદર બહુ ઊંડાણ સુધી ઉતર્યા છે ત્યારે આજે તે ઠોચ ઉપર છે અને એના માટે અમને વિચાર એવો આવ્યો કે આપણે વાત કરીએ એને બદલે જો એ વ્યક્તિ વિશેષ સાથે જ આપણે એમના જીવનની યાત્રાની ચર્ચા કરીએ અને સંવાદ કરીએ તો કદાચ વધુ સરળતાથી આજની અને આવતીકાલની પેઢીના મનમાં એ ઉતરી શકે મિત્રો આપણે અગાઉ પણ કહ્યું છે કે મોટિવેશન બહાર શોધવાની જરૂર નથી આપણી આજુબાજુ એવા વ્યક્તિત્વ છે કે જેને જોઈને આપણને એમ થાય કે આ આપણા પ્રેરણા સ્ત્રોત હોઈ શકે આ શ્રેણીમાં આજે આ સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ ઉપસ્થિત છે કે જેને મેનેજમેન્ટ ક્ષેત્રને સ્પર્શ્યું છે એટલું નહીં ઊંડાણથી કામ કર્યું છે લીડરશીપમાં પણ બહુ યોગદાન આપ્યું છે સમાજના કેટલાક એવા પ્રશ્નો જે રાજકારણથી લઈને સમાજ કારણ સુધીના હોય એના માટેના ટ્રેનિંગની અંદર પણ એમનું એટલું પ્રદાન રહ્યું છે અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે મેનેજમેન્ટની અંદર એક નામ જેને કહેવાય એવા ડૉક્ટર બકુલ ધોળકિયા આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હું આપ સૌ વતી બકુલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બકુલભાઈનો જીવનકાળ આઈઆઈએમ એ સાથે જોડીએ તો સરળતાથી જોડી શકાય એટલા માટે કે લગભગ છેતાલીસ સુડતાલીસ વર્ષની દીર્ઘ કારકિર્દીમાં તેઓએ તેત્રીસથી વધુ વર્ષ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ કે જે અમદાવાદમાં છે ભારતમાં છે તેમ છતાં વિશ્વમાં જેની બહુ મોટી બજાર છે બજાર એટલે એકદમ તૈયાર થયેલા માનવ સ્ત્રોતને વિશ્વ રાહ જોઈને બેઠું હોય છે કે અમે ઝડપી લઈએ આ શાખ આઈઆઈએમની જેમણે ઊભી કરી છે એવા શ્રી બકુલભાઈ આપણી સાથે છે એટલે આજે આપણો સંવાદ એકદમ રસપ્રદ બનશે બકુલભાઈ વિશે ઘણી વાત કરી શકાય એમને કેટલા એવોર્ડ મળ્યા છે વગેરેથી લઈને બધું કહી શકું પણ આપણો શિરસ્તો છે કે આપણે એ વ્યક્તિ વિશેષને જ પૂછીએ છીએ કે તમે બાળપણથી ક્યાં સુધી આગળ વધ્યા કોણે સહારો કર્યો એ અમને ઝીણી ઝીણી વાત જીવે કરો તો હું બકુલભાઈ સાથે જોડાઈ જાઉં બકુલભાઈ મેં જે પૂર્વ ભૂમિકા આપી એના ઉપરથી આપને ખ્યાલ આવ્યો હશે કે આ બહુ સહજ ગોષ્ઠી છે બરાબર અને આને અમે સંવાદ એટલે કયો છે કે બહુ ઓછા પ્રશ્નો અને વિશેષમાં વિશેષ આપના પાસેથી આપના જીવનની માહિતી મેં જેમ કહ્યું એવું બને છે કે આજના વિદ્યાર્થીઓ કે આવતીકાલની જનરેશનને આપણી આજુબાજુના લોકો કોણ છે અને એને શું કર્યું છે એ આપણે નથી કહી શક્યા પરિણામે એ બહાર દોડે છે તો આ કહેવાનો અમારો એક પ્રયાસ છે એટલે મારી આપને વિનંતી કે આપના જીવનની યાત્રા આપના રસપ્રદ જીવનના બનાવવું હશે કેટલાક દુઃખદ બનાવવું હશે પણ દરેકમાંથી શીખી શીખીને જ આપ આગળ વધ્યા છો આપનો એક લાંબો બાયોડેટા મારી પાસે છે આઈઆઈએમ અમદાવાદની અંદર શું કોન્ટ્રીબ્યુશન છે એનો તો બહુ વિસ્તૃત એક લેખ મારી પાસે છે અને એક પુસ્તક એવું છે કે જેની અંદર ભારતના આવા જે સિલેક્ટેડ વ્યક્તિત્વો છે એ વ્યક્તિત્વના જીવનના અને કાર્યનું સુંદર મજાનું આલેખન કરવામાં આવ્યું છે તો એ બધી વાતને જોડીને આજે આપની સાથે હું વાત કરું મારો પ્રશ્ન પહેલો તો એવો છે કે જે બકુલભાઈ અમને અત્યારે સામે બેઠા છે એ બકુલભાઈનું બાળપણ વતન કયું માતા પિતા સાથે કેવી રીતે ઉછેર થયો અમે એવું માનીએ છીએ કે જે વ્યક્તિત્વ મોટા થાય છે એની પાછળ એનો ઉછેર બહુ જવાબદાર હોય છે અને આ પેઢીને પણ એમ કેવું છે કે ઉછેર કેટલો મહત્વનો છે તો આપની શરૂઆત આપ ત્યાંથી કરો એવી મારી વિનંતી છે બરોબર છે બધાભાઈ આમાં તમે બહુ સરળ ભાષામાં કહ્યું અને મને પણ આનંદ થયો કે તમે તમારા સ્મરણોમાં પાછળ જાઓ અને તમારા બાળપણને યાદ કરો હાજી આજે હું છોતેર વર્ષ નો થયો મારો જન્મ વડોદરામાં 15મી જુલાઈ 1947 ના દિવસે થયો હતો એટલે આઝાદીના એક મહિના પહેલા એટલે હું હંમેશા પ્રાઉડલી લોકોને એમ કહું છું કે હું જન્મ્યો ને એક મહિનામાં આઝાદી આવી એટલે સ્વતંત્ર ભારતનો વિકાસ અને મારો વિકાસ એ સંકળાયેલા છે કારણ કે આજે મારી ઉંમર અને ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાની ઉંમર સરખી જ છે લગભગ રેલવે બે પાટાની જેમ સાથે ચાલ્યું છે વાહ હવે મારું બાળપણ એટલે જીવનના પહેલા સત્યાવીસ વર્ષ એ વડોદરામાં વિદ્યા હું મારી જાતને નસીબદાર એ સેન્સમાં ગણું છું કે ઓગણીસો ને સુડતાલીસમાં જયારે મારો જન્મ થયો ત્યારે એ જમાનાની દ્રષ્ટિથી વિચાર કરો તો લોકો એટલા બધા શિક્ષિત નહોતા આપણા દેશમાં શિક્ષા નો એટલો પ્રસાર થયો અને ફિમેલ એજ્યુકેશન તો ઘણું જ ઓછું હતું એટલે સ્ત્રીઓ શિક્ષિત હોય એવું ભાગ્ય જ બને પરંતુ મારા માતા અને પિતા બંને ખૂબ શિક્ષિત હતા મારા પિતાજી હર્ષદરાય લક્ષ્મીદાસ ધળકિયા એ મુંબઈની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માંથી કોમર્સ ની અંદર પહેલા પીએચડી હતા એટલે ઓગણીસો ને એકતાલીસ માં એમણે પીએચડી પૂરું કર્યું અને ફ્યુચર ટ્રેડિંગ ઓફ કોટન એ વિષય ઉપર એમણે પીએચડી થીસીસ લખેલી અને મારા માતા શ્રીમતી વિકસવરાબેન ધોળકિયા એ એ જમાનામાં એમની પાસે માસ્ટર્સ ડિગ્રી હતી એમ એ હવે એમણે ઇકોનોમિક્સ અને હિસ્ટ્રીમાં એમ એ કર્યું સો હું ઘણા જ શિક્ષિત મા બાપ ના ઘરે મારો જન્મ થયો એ એ હું મારું સૌભાગ્ય સમજુ છું એટલે મારો ઉછેર અને મને જે બાળપણમાં સંસ્કારો મળ્યા એ બધા મારા માતા પિતા ને કારણે જ મળ્યા મને મારા પછી મારા માતા પિતાને એક બીજું સંતાન થયું રવિન્દ્ર કે જે મારો નાનો ભાઈ છે અમારા માતા પિતાને બે જ સંતાન છે એટલે અમે બે જ ભાઈઓ છીએ એટલે કોઈ બેન નથી કે બીજા કોઈ રિલેટિવ નથી હવે મારા માતા પિતા એ સમયમાં એમનું ઇન્ટરકાસ્ટ મેરેજ હતું એમ અચ્છા એટલે મારા માતાના પક્ષથી એટલે એમના માતાના માતા પિતા એટલે એમને તરફથી પિયર તરફથી એનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો કારણ કે એ જમાનામાં ઇન્ટરકાસ્ટ મેરેજ ઇઝ એક્સેપ્ટેબલ નહોતા એટલે ધેર ફોર બાય ફોર્સ અમારું ફેમિલી અમારું ફેમિલી ન્યુક્લિયસ ફેમિલી હતું માતા પિતા અને અમે બે મારા ફાધરને અંકલ અને મારા ફાધરના મોટા બેન એ અમારી સાથે રહેતા હતા એટલે એ એ સેન્સમાં જોઈન્ટ ફેમિલી કહેવાય કહેવાય હમ પણ જે સેન્સમાં લોકો જોઈન્ટ ફેમિલી ગણે છે તે સેન્સમાં નહીં નહીં

એટલે ઘણા લોકોને નવાઈ લાગતી હતી કે હું ગુજરાતી મીડિયમમાં ભણેલો છું પણ એ વાત પણ એ વાતનો ગર્વ છે અને હું પોતે માનું છું કે માતૃભાષામાં શિક્ષણ લેવાથી સમજણ વધારે ઊંડી હોય છે શિક્ષણ વધારે ગહન બની શકે એબ્સોલ્યુટલી વા એટલે એનું જો કોઈ ઉદાહરણ હોય તો હું પોતે છું અંગ્રેજી એક ભાષા છે એટલે અને અંગ્રેજી ભાષા પહેલ વેલી વાર હું જ્યારે 8મા ધોરણમાં આવ્યો ત્યારે મારા ફાધરે મને શીખવી અચ્છા સ્કૂલમાં નહીં સ્કૂલમાં તો 8મા ધોરણ પછી થી હતો અંગ્રેજી એક વિષય હમ એટલે સાતમું ધોરણ પૂરું થયું ત્યારે એની સમર વેકેશનમાં ઘરે અભ્યાસ શરૂ કર્યો હવે એ જમાનામાં બરોડા યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી ઓફ બરોડા એ એકમાત્ર એવી યુનિવર્સિટી હતી કે જેમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હતું અને વડોદરામાં હતી પણ કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમ માંથી આવે એટલા માટે પહેલું વર્ષ કોલેજ નું એમાં એમને ઓપ્શન આપવામાં આવતું હતું કે તમારે ગુજરાતીમાં ભણવું છે કે ઇંગ્લિશમાં ભણવું છે પણ બીજા વર્ષથી અંગ્રેજી કમ્પલસરી મને નાનપણથી હવે મારા માતા પિતાનું બીજું બેકગ્રાઉન્ડ કહું કે ફાધર એ પીએચડી કર્યા પછી એમને કોર્પોરેટ સેક્ટર ની ઘણી સારી ઓફર આવી અને બીજી ઓફર આવી એચએલ કોલેજ અમદાવાદમાંથી માંથી લેક્ચરરશીપ ની અને માય ફાધર ચોઝ લેક્ચરરશિપ ઇન એચએલ કોલેજ અમદાવાદ અચ્છા વાહ એટલે એમણે કોર્પોરેટ નોકરીને ત્યાગીને અહીંયા આવ્યા અને અમદાવાદમાં સ્થિત થયા ઓગણીસો એ એચએલ કોલેજમાં નોકરી કરતા બરાબર ત્યાર પછી વડોદરામાં એમ એસ યુનિવર્સિટીની સ્થાપના થઈ ઓગણીસો ઓગણ પચાસ અને એ પહેલા બરોડાની પ્રતાપસિંહ કોલેજ ઓફ કોમર્સ એને મારા પિતાજીને ઘણી સારી નોકરી ઓફર કરી એટલે એ અમદાવાદથી વડોદરા શિફ્ટ થયા પછી એમના લગ્ન થયા અને પછી મારો જન્મ થયો બરાબર એટલે ધેટ ઇઝ આવું મારો જન્મ વડોદરામાં થયો હવે મારા માતા એ એમ એ પૂરું કરી અને એમણે સરકારી નોકરી લીધી એટલે સ્કૂલોના લગ્ન કર્યા પછી ફેમિલીની રિસ્પોન્સિબિલિટી જીવનના ઘણા બધા પ્રમોશન્સ વગેરે જે હતા તે જતા કર્યા કારણ કે એમને વડોદરા અને પછી પાછળથી તબિયત ને કારણે કારણ કે આ બધી જગ્યાએ જમાનામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું નહીં ગામડાઓમાં સ્કૂલોની ઇન્સ્પેક્શન કરવા જવું પડે ત્યાં રોડ સારા ના હોય ને કશું એટલે બધું ઘણી વાર પગે ચાલતા જવું પડે એટલે એમની ને કારણે પછી એમણે ટ્રાન્સફર લીધી અને વિમેન્સ ટ્રેનિંગ કોલેજ બરોડામાં એ અધ્યાપક તરીકે જોડાયા ઓકે ફિમેલ ટ્રેનિંગ કોલેજ ઇન બરોડા સુરસાગરના કિનારે આગળ છે સો મારા ફાધર અને મધર બંને એક ટીચિંગ હવે સ્વાભાવિક છે કે ટીચિંગ તરફ મને એટ્રેક્શન હતું કારણ કે બિકોઝ એ ઘરમાં ઘરમાં વાતાવરણ પણ એ જ હોય સાચી વાત છે હવે મારું પહેલા ધોરણથી સાતમા ધોરણ સુધીનું શિક્ષણ એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની રાવપુરા શાળામાં થયેલું ઓકે પીપલ સે ઓલ કાઇન્ડ ઓફ થિંગ્સ અબાઉટ મ્યુનિસિપલ સ્કૂલ કે સરકારી સ્કૂલો હોય પ્રાઇવેટ સ્કૂલોમાં તમે જાઓ તો જ તમે જીવનમાં આગળ આવી શકો અને હું પર્સનલી એવું નથી માનતો કારણ કે હું તો રાવપુરા શાળા નંબર એક માં ભણેલો છું સાચી વાત છે એટલે હવે ત્યાં મને સ્કૂલની અંદર ઇન્ટરેસ્ટ હતો এড્યુકેશનમાં એટલે હું લગભગ મારા ક્લાસમાં પહેલી રેન્ક મારી આવતી પછી માણસ રેગ્યુલરલી પહેલા ધોરણમાં બીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં ચોથા ધોરણમાં તમે પહેલા આવો પછી તમને એમ થઈ જાય કે આ બરાબર એટલે કોમ્પ્લેક્સનસી ડેવલપ થાય પછી હું ત્યારે છઠ્ઠા ધોરણમાં આવ્યો ત્યારે એની મિટમ એક્ઝામ એટલે કે પહેલી ટર્મ પૂરી થાય પછી નીચે પરીક્ષા હોય એમાં મારો પાંચમો નંબર આવ્યો હા હા મને જે ઘરે વડ પડી છે અચ્છા માર પડ્યો છે ઓહો અને બંને મારા મધર ફાધર મને કહ્યું કે આવી રીતે તું તું ભણજો ભણતો જ નથી ને તારું ધ્યાન ક્યાં છે અને શું કરે છે તું હવે એ જમાનામાં કોઈ એવા મનોરંજનના સાધનો કે એવું કશું તો હતું નહીં કોઈ મોબાઈલનું એડિક્શન નહીં કે કોઈ ઇન્ટરનેટ નહીં કે કશું એ જમાનામાં કઈ એવું હતું જ નહીં કે જે તમે સાઇટ્રેક થાય પણ એ અમે જે શેરીમાં રહેતા હતા બ્રહ્મપુરી દાંડિયા બજારની અંદર અમે વડોદરામાં રહેતા હતા ત્યાં અમારા મોહલ્લા ની અંદર લોકો ક્રિકેટ રમતા હતા સો મને ક્રિકેટ નો શોખ નાનપણથી હતો અને અમારી જે મોહલ્લાની ટીમ હતી એનો કેપ્ટન હતો સો અને પછી અમારી આંતર શેરી મેચ થાય એક શેરી ની બીજી શેરી સાથે ને એ જાતની ગ્રાઉન્ડ ઉપર જઈને રમીએ ને એમાં મેં મારો ઘણો બધો સમય જતો રહ્યો એને કારણે છઠ્ઠા ધોરણમાં મારી આ દશા થઈ મને યાદ છે કે બે દિવસ સુધી હું રડ્યો અને મને પોતાની જાત ઉપર ઘણા ઉત્પન્ન થઈ કે આવું કઈ રીતે બની શકે અને પછી મારા ટીચરો એ મને કહ્યું કે હવે તારો ડાઉનફોલ શરૂ થયો છે એટલે હવે કશું તારી જીવનમાં આગળ વધવાનું છે નહીં હવે એક વાત મારે ઇન્સિડેન્ટલી બીજી પણ તમને કહેવી છે કારણ કે તમને બાળપણની વાત તમે કરી હાજી હાજી તો

મને પેલું પાણી પીવડાવવાનું હોય ગળાની અંદર એ નાખો આવી મેં લાત મારી ચમચી ફેંકી દીધેલી એવું મારી મધરે મને કહું તેજ વર્ષ ની વાત ગળતું એટલે પછી હું જ્યારે સ્કૂલમાં આવ્યો ત્યારે એમાં સ્લેટો હતી સ્લેટ અને તો એ મારા એક ક્લાસમાઇટની સાથે આમ આ પહેલા ધોરણની વાત છે એટલે એને કંઈક અમારે ધમાલ થઈ એટલે પહેલાંને ગુસ્સો ચડ્યો એટલે એને એને મારી સાથે મિસબહેવ કર્યું ને મને માર્યો એટલે મેં ટીચરને જઈને કમ્પલેન કરી ટીચરે કશું ન કર હમ એટલે પછી રિસેસમાં એ માણસની સ્લેટ મૂકીને એના ઉપર કૂદ્યો અચ્છા એની સ્લેટ થોડી નાખી ફોડી નાખી એટલે પછી કમ્પ્લેન થઈ પછી ટીચર ને ખબર નહી કે મારા મધર એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર હતા અને એને બોલાયા એટલે મારા મધરે સૌથી પહેલા આખા ક્લાસની વચ્ચે મને લાફો માર્યો અચ્છા કે આ તારાથી ના થાય ઓહો તારે ગમે એટલું દે થાય પણ તારે તારા ગુસ્સા ઉપર કાબુ રાખવો પડે વાહ પછી ટીચરને કહ્યું કે એને જયારે તમને કમ્પ્લેન કરી ત્યારે તમારે જોવું જોઈતું હતું ને કે શું થયું છે એટલે આઈ મીન આઈ એમ ટ્રાઈ ટુ સે કે માય મેજર ચેલેન્જ વોસ ટુ કંટ્રોલ માય એંગર એંગર યસ ઈ ચાઇલ્ડ યસ યસ હવે એટલે એ હું ગયો પછી છઠ્ઠા ધોરણમાં મિડટર્મમાં મારો ત્યારે મને ટીચરોએ કહ્યું કે આવું કશું ના થાય તારું ને આ બધા વિદ્યાર્થીઓ તારાથી ઘણા બ્રાઇટ છે ને આ છે ને તે છે ને એટલે મે મારા ક્લાસ ટીચર પ્રિન્સિપાલલી સામે ચેલેન્જ કરી કે હવે ફાઇનલ एग्जाम માં પહેલો નંબર મારો જ આવશે અચ્છા તમારે જે થાય તે તમે કરી લો ને હું તમને બતાવી દઈશ ઓહો ઓપન ચેલેન્જ એનો પાછો આવ્યો બ અને એક્ચ્યુઅલી ફાઇનલ एग्जाम માં મારી ફર્સ્ટ રેન્ક આવી કેવા વાત અચ્છા સો બટ ધેટ ઇઝ બીકોઝ આઈ મોટિવેટેડ માય યસ 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 વર્ક વેરી હાર્ડ અને રમત ગમત ઉપર ધ્યાન ઓછું આપ્યું એવા મારા મા બાપ જે મારું રિઝલ્ટ આવ્યું જાળી નાખેલો એ સિવાય કચું નતું કહ્યું પછી જે કર્યું તે મેં મારી જાતે કર્યું યુ કોપ વિથ ફેલ્યુર કે જ્યારે તમે જીવનમાં નિષ્ફળતા સાંપડે ત્યારે તમે શું કરો યસ મને ભયંકર ગુસ્સો ચડ્યો પણ એ મારી જાત ઉપર મેં મારી જાત ને રિસ્પોન્સિબલ ગણી એ ફેલિયર માટે બીજા બીજા કોઈ નહી બરાબર કોઈ દોષારોપણ નહી અને ધેરફોર આ પુલ માઇસેલ્ફ અપ હ અને ત્યાર પછી મારી ફર્સ્ટ રેન્ક નિયમિત રીતે આપતી ગઈ ઓકે વાહ નાનપણમાં મને ડિબેટનો બહુ શોખ હતો એટલે હું મારી શાળાને શહેરના લેવલે એટલે વડોદરા સિટીની જે ઇન્ટર સ્કૂલ ડિબેટ કોમ્પિટિશન થાય એમાં રેપ્રેઝેન્ટ કરતો ઓકે અને એમાં પહેલી રેન્ક લઈ આવેલો એટલે ટ્રોફીઓ જીત્યો છું ડિબેટની ઓકે વાહ મને નાટકનો શોખ હમ એટલે કલ્ચરલ ફેસ્ટિવલ થાય એની અંદર નાટ્ય સ્પર્ધામાં હું ભાગ લેતો તો શાળાને રિપ્રેઝેન્ટ કરતો હતો પછી એ જમાનામાં સાતમા ધોરણ પછી હમ રાપુરા શાળાની અંદર શિક્ષણની પ્રોવિઝન નહોતું એટલે હાયર સેકન્ડરી માટે એટલે અમારા ઘરની બિલકુલ બાજુમાં તાંડિયા બજારમાં જયશ્રી મોડેલ હાઈસ્કૂલ હતી એમાં મેં એડમિશન લીધું અને એ જયશ્રી મોડેલ હાઈસ્કૂલના પ્રિન્સિપલ જે છે હજી મને નામ એમનું યાદ છે હર્ષદભાઈ મહેતા એ એમનો હું ફેવરેટ સ્ટુડન્ટ હતો અચ્છા અને એમણે મને ઘણો ગાઈડ કર્યો એટલે આઠમા ધોરણથી અને એ એજ્યુકેશન બોય એન્ડ ગર્લ્સ ટુગેધર પહેલો અનુભવ સો અને ચાર વર્ષ મેં ત્યાં જયશ્રી મોડેલમાં ભણ્યો અને પછી મેટ્રિક ની વખતે હવે આમાં એવું છે કે કરિયર ગોલ્સ જયારે તમે મેટ્રિક્યુલેશનમાં આવો ત્યારે તમારો નક્કી થાય નક્કી થાય મારી પાસે બેઝિકલી મને ટીચિંગમાં ઇન્ટરેસ્ટ હતો સો આઈ પેરેન્ટ્સ કે મને આમાં રસ છે પણ મારા ફાધર ની ઈચ્છા હતી કે હું આઈએસ ઓફિસર બનું અચ્છા એટલે એમણે મને કહ્યું કે તારે સિવિલ સર્વિસની એક્ઝામ આપીને આઈએસ જ બનવાનું છે ह hmm. मारी मदर ए मैंने कहे के तारे जई इच्छा होती अबे मारे बनवू तू डॉक्टर ओ बट नॉट डॉक्टर इन द प्रोफेशनल प्रैक्टिस सेंस मेडिसिन नहीं हाँ बट आई वांटेड टू कंसंट्रेट ऑन मेडिकल रिसर्च अच्छा गुड इतने मारे डॉक्टर थई अने मेडिकल क्षेत्र में रिसर्च कारण के मैंने रिसर्च में इंटरेस्ट हतो हम्म hmm. તો એ મારો ગોલ હવે એ જમાનામાં મેડિસિન કે એન્જિનિયરિંગમાં જવા માટે તમારે હાયર મેથેમેટિક્સ અને સ્પેશિયલાઇઝ સાયન્સ એટલે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી લેવું પડે અને મારા ફાધરના ઘણા કલીગ્સ ના છોકરાઓ એ જયારે આમાં પસંદ કરે આ વિષયો ત્યારે એની અંદર એ ભેલ થાય પછી ફ્રસ્ટ્રેટ થાય ડિપ્રેશનમાં જતા રહેવા બધા ઘણા એમની પાસે એક્ઝામ્પલ એટલે મારા ફાધરે મને કહ્યું કે હું તને સાયન્સ લેવા નહી દઉં ઓકે તારે જનરલ એજ્યુકેશન એટલે આર્ટસ કોમર્સમાં જવાનું છે જનરલ સ્ટ્રીમમાં જવાનું છે સાયન્સ સ્ટ્રીમમાં નહીં જવાનું મેં મારા પ્રિન્સિપાલ કહ્યું મારા પ્રિન્સિપાલે મારા ફાધર સાથે બહુ ડિટેલમાં વાત કરી કે આ છોકરો બ્રાઇટ છે તો મેં જવાનું ના અચ્છા કે હાયર ફેલ થશે

પછી જયારે મારા મારા ફાધર નો સ્વભાવ પણ બહુ ઉગ્રહ એ બે જ મારામાં ઉતર્યો એટલે પછી જયારે ખૂબ વધી જાય ત્યારે પછી મારા ફાધર એમનું એમના મન તૃપ્તિ થાય ત્યાં સુધી મને ડીબી નાખે અને પછી આર્ગ્યુમેન્ટ બંધ થાય એટલે અને પછી એમનો નિર્ણય આપણે સ્વીકારી લઈએ નિર્ણય તો સ્વીકારવો જ પડે એમાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં ઓકે એટલે તો પછી મેં કહું ભલે આર્ટસ તો હવે પછી મેં કહ્યું કે પણ આર્ટસ માં એ જમાનામાં સ્પેશિયલ એરિથમેટિક સબ્જેક્ટ આવતો હતો કે હું વધારાનો સબ્જેક્ટ આર્ટ હું લોકો સાત સબ્જેક્ટ લે હું આર્ટ લઈશ એનીવે સો મેં કર્યું પરંતુ હવે મને કારણ કે સાયન્સ વિષય ન લેવામાં આવ્યો એટલે મને બહુ ફ્રસ્ટ્રેશન હતું લાઈફ યુ નો આઈ ડોન્ટ આઈ કાન્ટ ડુ વોટ આઈ વોન્ટ એનીવે હું ઘણા સારા માર્ક્સ સાથે મેટ્રિક પાસ થઈ ગયો અને પછી નેચરલી મને સાયન્સ વિષયો જ લેવા નહોતા દીધા એટલે એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજમાં જવાનો પ્રશ્ન જ નહોતો એટલે પછી હું આર્ટ્સ કોલેજમાં મેં એડમિશન લીધું મેં મારા ફાધર ને કીધું કોમર્સમાં મારે નથી જવું એટલે મેં આર્ટ્સમાં એડમિશન લીધું અને આર્ટ્સમાં થ્રુઆઉટ ફર્સ્ટ યર સેકન્ડ ઇયર થર્ડ યર થ્રુઆઉટ આવી સ્પિયલ સબ્જેક્ટ ઇકોનોમિક્સ એટલે ઇકોનોમિક્સ અને સબસીડી સબ્જેક્ટ તરીકે મેથેમેટિક્સ લેવું છે ઓકે હવે આર્ટ્સમાં મેથેમેટિક્સ ભણાવવાનું પ્રોવિઝન નહોતું એટલે દિન સાયન્સ ફેકલ્ટી સાથે વ્યવસ્થા કરીશ હું એકલો વિદ્યાર્થી હતો આખી આર્ટસ કોલેજમાં કે જે મેથેમેટિક્સ ભણતો હતો અને એક ચેલેન્જ હતી કે મારા ફાધર મને કહ્યું ને કે હું મેથ્સમાં પાસ થઈ તો હું બતાવું છું અને નેવું ટકા સાથે હું મેથ્સમાં પાસ થયો અને બીએ ની અંદર આખી યુનિવર્સિટીમાં બધા વિષયોમાં મારી ફર્સ્ટ રેન્ક આવી સર્વથી યુનિવર્સિટી ટોપર એમએ ઇકોનોમિક્સ વિથ મેથેમેટિક્સ સબસિડિયરી એટલે અત્યારે જે ઓફર વચ્ચે આપણે ગોત ત્યારે જે આપણે વાત કરી રહ્યા છે એનપી માં કે તમે કોઈ બીજી સ્ટ્રીમ નો પણ સબ્જેક્ટ લઈ શકો એવું પ્રોવિઝન કરવામાં આવશે તો આ પ્રોવિઝન એ વખતે હતું એ વખતે આર્ટસના સિલેબસમાં સબસિડિયરી સબ્જેક્ટ્સમાં મેથ્સ લિસ્ટેડ હતું હતું એટલા માટે મે લીધું ઓકે અને મારે વિષય લેવો હતો એની સાથે સાયકોલોજી પણ એ જમાનામાં એવું હતું કે સાયકોલોજી અને મેથ્સના ક્લાસીસ સાયમલટેનિયસ થઈ શકે કારણ કે એમાં ટાઈમ ટેબલની પ્રોબ્લેમ બેથેમેટિક્સ નો તો સાયકોલોજી ના લઈ શકો મૂકું આના કરતા વધારે મેં તો મારું લોજિક શું હતું કે એ જમાનામાં અર્થશાસ્ત્ર સબ્જેક્ટ ઇકોનોમિક્સમાં મેથેમેટિક્સની એટલી એપ્લિકેશન નહોતી પણ મારું એવું માનવું હતું કે ઇકોનોમિક્સ નું ભવિષ્ય જે મા જે વિકાસ થશે એમાં મેથેમેટિક્સ અને ઇકોનોમેટ્રિક્સ ની ખુબ જરૂર પડશે એટલે મારું ફાઉન્ડેશન જો બેચલર્સ ડિગ્રીમાં નહીં હોય તો હું આ વિષયમાં આગળ નહીં વધી શકી એટલે મારે કોઈ કાઉન્સેલિંગ નહોતું હા બધી આત્મસુચ્છિત થયું હવે હા હ્યુમિલીટીની બહારની વસ્તુ છે પણ તું એક મિનિટ માટે હું હંબલને સાઈડ પર મૂકીને કહું તો લાઈફમાં હું જનરલી સેલ્ફ મેડ પર્સન છું મીન્સ કે જેને કહેવાય કે લોકોની મદદ લેવાની લોકો પાસે અપેક્ષા રાખવાની એ બારી ઘણી ઓછી મારે કશું લેવું કયા વિષય લેવાનું શું એનું નક્કી હું જ કરું મધર ફાધર સાથે ડિસ્કસ કરું પણ અલ્ટિમેટ ડિસિઝન મારું રાઈટ સો મારા ફાધર મને ડિસાઈડ કરેલો કે મેથેમેટિક્સ ના લેવાય મેં કોઈ પણ લેવું જ છે એટલે એ પ્રમાણે મેં એ વસ્તુ પાસ કરી પછી ધી માસ્ટર સ્ટ્રોક ધેટ આઈ પ્લેડ ઓન કમ્પ્લીશન ઓફ બીએ હું ફર્સ્ટ રેન્ક આવી મારું આઈ વોઝ ધ ફર્સ્ટ સ્ટુડન્ટ ઇન એમએચ યુનિવર્સિટી બરોડા એ યુનિવર્સિટી સ્થપાઈ ત્યારથી ઓગણીસો માં જ્યારે મેં બીએ કર્યું यहाँ सुदीना अखा यूनिवर्सिटी ना इतिहास मा बीए मा कोइ नू डिस्टिंक्शन ना तुवारी फर्स्ट क्लास आवे डिस्टिंक्शन नहीं आई वाज़ द फर्स्ट स्टूडेंट इन बराड़ा यूनिवर्सिटी तू गेट फर्स्ट क्लास में डिस्टिंक्शन इन बीए ओ अभी जानो मार्च तो वो कंजर्वेटिव लिया पाता है अबो अबो �

માં બેસવા માટેની પ્રિલિમિનરી એજ જ ટ્વેન્ટી વન પ્લસ તમારે એકવીસ વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ એટલે મેં મારા કે મારી પાસે સવા વર્ષ છે હવે સવા વર્ષ હું ની તૈયારીમાં કાઢું એ મારે નથી કરવું એટલે મેં કહું એમદમ મને માસ્ટર્સ કરવા દો સો અને મેં કહું મારે સારામાં સારી જગ્યાએ માસ્ટર્સ કરવું જોઈએ કારણ કે બરોડા યુનિવર્સિટીનું ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ પછી ઘણું બધું એક્ઝિટ થઈ ગયેલું બધા લોકો ઓછા હતા મારા ફાધર મને બોમ્બે લઈ ગયા અને બધા લોકો સાથે મળ્યા વાત કરી પરંતુ મારા ફાધરની કદી ઈચ્છા નહોતી હું એમની આંખથી દૂર જાવ એટલે એ પછી પાછળથી મને ખબર પડી કે તો બધું ખાલી મને ખુશ કરવા માટે નું હતું મારે એડમિશન તો બરોડામાં લેવાનું હતું એની પછી મને કહ્યું કે ભલે સારું તું કર પણ પછી તારે માસ્ટર છોડી દેવું પડશે અને

કે ભાઈ આ વિદ્યાર્થી માટે બજેટ ફાળવો અને અમે બહાર થી દિલ્હી થી ને બોમ્બે થી માણસો ને બોલાવીશું એટલે સો કરી વ્યવસ્થા પણ શરૂઆતમાં મને કહેવામાં આવ્યું કે મારે આ વિષય મારેથી લેવાશે નહીં એટલે મારે ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ લેવું પડશે પણ છ મહિના પછી એ મને સબ્જેક્ટ સ્વિચ કરવા દેશે એમના ઉપર મેં વિશ્વાસ કર્યો અને મેં લીધું ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ અને પછી છ મહિના પછી મને શિફ્ટ કરવા દેવામાં આવ્યો એ જમાનામાં માસ્ટર્સ નો કોર્સ એવી રીતે ડિઝાઇન હતો કે બે વર્ષ નો કોર્સ એમાં વચ્ચે કોઈ પરીક્ષા નહીં ઓકે કોઈ ઇન્ટરનલ એક્ઝામ નહીં કોઈ ફર્સ્ટ યરમાં માં એક્ઝામ નહીં કશું જ નહીં સીધો બે વર્ષ પૂરા થાય પછી પરીક્ષા લખવાની આઠે આઠ પેપરની ની શું એ લોકોને બહુ અઘરું પડતું હતું એટલે ફર્સ્ટ યર વોઝ જોલી કે કઈ

પછી એ જ લોકો તમારી સાથે કોમ્પિટ કરી તમારી આગળ નીકળી જશે લોકો ધિક્કાર છે મારી જાતને કે જેને મેં ભણાવ્યું હોય મારાથી આગળ નીકળે એટલે મેં કહું કે એરોગન્ટ સાઉન્ડ કરવા નથી માંગતો પણ આઈ ડોન્ટ થિંક ધેટ ધેર ઇઝ કોમ્પિટિશન સો ધેટ્સ ઓકે ગુડ કોન્ફિડન્સ ઓલસો સો અને પછી માસ્ટર્સમાં અમુક જીવનમાં અનુભવો થાય મારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા એને પણ બહુ તકલીફ હતી કે મેં મેથેમેટિકલ ને ઇકોનોમેટિક્સ લીધું ડિપાર્ટમેન્ટમાં કોઈ ટીચર હતો નહીં બારના જ માણસો તો પેપર કોણ સેટ કરે તો બારના જ માણસો સેટ કરે પેપર બી જાય બહાર જ એટલે મને યાદ છે કે બે વર્ષ પૂરા થયા અને જ્યારે એમ એની એક્ઝામ હતી ત્યારે એક્ઝામના ત્રણ દિવસ પહેલા મને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટે બોલાવી વી એન કોઠારી અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા એમણે મને પોતાના ઓફિસમાં બોલાવીને પૂછ્યું કે બકુલ मैथमेटिकल इकोनॉमिक्स इकोनॉमेटिक्स से लीदू जे पण बो वगरू छे ने 12 ના માણસો 12 યુનિવર્સિટી ના માણસો પેપર સેટ કરસે ને તું પાસ તો થઈ જઈશ ને अच्छा सो दिस रिमाइंडेड मी ऑफ व्हाट माय फादर सेड व्हेन आई वाज इन 10th કે મેથ્સ માં તું પાસ થઈશ કે નહીં મેમ કુરાઈ સાહેબને કહ્યું મે કો મને એવું લાગે છે કે હું પાસ થઈશ તમને કદાચ લાગતું હોય કે હું ન પાસ થઈશ

આઈ વોઝ અગેન ધ ફર્સ્ટ સ્ટુડન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ ધ યુનિવર્સિટી કે જેને ડિસ્ટિંક્શન મળ્યું સો આઈ વોઝ ફર્સ્ટ રેન્ક ઇન એમ ઇન ઓલ સબ્જેક્ટ અક્રોસ ડિપાર્ટમેન્ટ અને એમાં મારા સિત્યોતેર ટકા આવ્યા એટલે આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ ગેટ ડિસ્ટિંક્શન ઇન બી એ ફર્સ્ટ પર્સન ટુ ગેટ ડિસ્ટિંક્શન ઇન એમ એમ એ અને પછી યુનિવર્સિટી એ જમાનામાં સ્કોલરશિપ સ્કીમ હતી કે તમારે પીએચડી કરવું હતું પીએચડી સ્કીમ માટે એપ્લાય કરી તે વખતે મને મારા પ્રોફેસર હેડ ઓફ ધ ધિપાર્ટમેન્ટ બોલાવીને કહ્યું કે તમને એસિસ્ટન્ટ ટીચિંગ ની નોકરી તમને મળી શકે મેં માન નથી હું લેક્ચરની નોકરી જ કરીશ અચ્છા આડી અવળી કોઈ નહીં

હવે મારી થિસિસ રિફર થઈ હતી શિકાગો યુનિવર્સિટીના આર્નોલ્ડ હાર્બર્ગર કરીને કે ઈ વોઝ ઓલમોસ્ટ અ કેન્ડિડેટ ફોર નોબેલ પ્રાઇઝ ઇન ઇકોનોમિક્સ પ્રોફેસર હતા ઇકોનોમિક બહુ એક્સપર્ટ હતા અને બોમ્બે યુનિવર્સિટીના બ્રહ્માનંદ અને ઇટ વોઝ એક્સપેક્ટેડ કે આ બે જણા મારી મારીસીસને છોડી નાખશે એટલે મારી દશા ખરાબમાં ખરાબ થશે પણ બન્યું એવું કે બંને જણાના રિપોર્ટ્સ બરોડા ફ્લાઇટ નો દિલ્હીથી અમદાવાદ આવ્યા અમદાવાદ થી ડ્રાઈવ ડાઉન કરી બરોડા આવી અને મને મળ્યા અને મને પોસ્ટ ડોક્ટર ફેલોશીપ ઓફર કરી શિકાગો યુનિવર્સિટી કે તમે આવીને અહીંયા પોસ્ટ ડોક્ટરેટ કરો સો એ જમા રિપોર્ટોટ થયા ત્યારે યોગિન્દર અલગ એ મેમ્બર ઓફ ધ બોર્ડ ઓફ સ્ટડીઝ એણે મને કહ્યું કે બપોલ આવા રિપોર્ટ મેં મારી આટલી કેરિયરમાં કોઈ પીએચડી સ્ટુડન્ટ જોયા નથી મારા ફાધરે મને ના પાડી કે શિકાગો જવાનું નથી ફેરોપ લેવાની નથી બહુ લડાઈ થઈ પણ એમને ના પાડી અચ્છા એટલે મારે એ ઓપોર્ચ્યુનિટી જતી કરવી હવે ધારો કે મને એ લેવા દીધી હોત તને પોસ્ટ ડોક્ટર ફેલોશીપ લઈને હું જો શિકાગો ગયો હોત તો શું થાય અમેરિકામાં સેટલ થઈ ગયો એ એમનું એપ્રિહેન્શન હતું કે હું પાછો નહીં આવું અને થયું હોત ત્યાં મને યુનિવર્સિટીમાં પ્રોફેસરશીપ મળી ગઈ હોત પછી મારી કરિયર આખી મારી લાઈફ જુદી હોત હવે એમણે ના પાડી એટલે પછી એ અરસામાં બરોડા યુનિવર્સિટીમાં લેક્ચરરશીપની જાહેરાત આવી હવે મારા ક્લાસની માં મારું ડિસ્ટિંક્શન 77% અને પછી નેક્સ્ટ નંબર 2 અને નંબર 3 એના એક એકના 61% અને એકના 60% ઓ એટલે એ જેની 60% જેના એક છોકરીના આવ્યા હતા

રેફરન્સ લેટર આપો કુદારી બહુ કે કેમ તમે તો તમને તો નોકરી નહોતી જોઈતી મેકુ મારે નોકરી એસિસ્ટન્ટ લેક્ચરર ની નથી જોઈતી રેગ્યુલર લેક્ચરરશિપ મારું ડિસ્ટ્રિક્શન હતું હું ક્વોલિફાઈડ હતું એટલે મારે એ જોઈતી હતી હવે તેના તમે કહો કે તે વખતે પોસ્ટ નથી હવે પોસ્ટ છે તો હું એપ્લાય કરું છું તો હવે ભઈ કનેક્ટ કરનું શું થશે મેકુ ધરી નો ના પ્રોબ્લેમ હમ મે પીએસસી કરી છે મારા અનુભવ છે

એની પાસે ગયો તો કે હું આઈ બી વેરી હેપી ટુ રાઇટ અ રેફરન્સ લેટર ફોર યુ એટલે મેં કહું બસ મારે જોઈએ છે કારણ કે મારે અટેચ કરવાનું છે મારે બીજું કશું કરવાનું નથી પછી બે દિવસ રહીને દાદીએ કહ્યું કે હું તમને રેફરન્સ લેટર નહીં આપી શકું કારણ કે કોઠારી ના પાડી અચ્છા મને એટલો ગુસ્સો ચડ્યો એટલે પછી હવે એફઆઈબીએમાં અમારે ગુજરાતી કમ્પલસરી હતું હવે એ જમાનામાં રણજીત અનામી થી નામે જાણીતા એ ગુજરાતી ના ટીચર હતા એ રીડર ઇન ગુજરાતી તો હું ગયો એમની પાસે મકુ સાહેબ મારે રેફરન્સ લેટર જોઈએ છે એટલે તમારો ક્લાસ મેં એટેન્ડ કરેલો છે તો કે પણ કેમ થાય તું તો ઇકોનોમિક મેં કહું ભાઈ સાહેબ કોટારી ના પાડી તો કોટારી મૂરખ છે મેં એ તમે જાણો કોટારી તમે મને રેફરન્સ લેટર આપશો એને કહું ચોક્કસ આપીશ અને એમણે મને રેફરન્સ લેટર આપ્યું અચ્છા એવી રીતે બીજા પાસેથી મેં રેફરન્સ લેટર લીધું અને એ બે રેફરન્સ લેટર એટેચ કરીને મેં મારી એપ્લિકેશન કરી કોઠારીએ કહ્યું કે તારે કારણ કે પછી મેં લોકોએ કહ્યું હશે આ વાત વહેતી થઈ ગઈ કે યુનિવર્સિટી ટોપર મેં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ રેફરન્સ લેટર ના પડે એટલે પછી કોઠારી કહું ના ના હું તમને રેફરન્સ લેટર આપવા તૈયાર છું મેં કહું સાહેબ મને જયારે માંગ્યો માગ્યો ત્યારે તમે નહીં આપ્યો હવે તમારે આપવો જોઈએ પણ મારે નથી જોયું હવે મારે જીવનમાં કોઈ વાર જરૂર પડશે તો હું આવીશ તમારી પાસે આજની તારીખ સુધી મેં મારા યુનિવર્સિટી હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસેથી કોઈ રેફરન્સ લેટર લીધો નથી મારી સાથે તમે અન્યાય કર્યો કઈ વાંધો હવે હું તમને તમારી ભૂલ સુધારવાનો ચાન્સ આપવાનો નથી બરોબર સો હવે મેં એપ્લાય કર્યું એટલે સ્ટાન્ડર્ડ ટ્રીક કે ઇન્ટરવ્યુ ના થાય કારણ કે ઇન્ટરવ્યુ થાય તો મને સિલેક્ટ કરવું બરાબર છે ઇન્ટરવ્યુ જ ના થયા અને પછી બહુ મોડેથી ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા મને લેક્ચરરશીપ મળી અચ્છા એટલે હું બરોડા યુનિવર્સિટી મારી પહેલી નોકરી હતી બરોડા યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે હમ અને કારણ કે મારું ક્વોલિફિકેશન ઘણું સારું હતું એટલે જોડાતાની સાથે જ મને પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ આપી દેવામાં આવ્યું હવે બીજો જે અનુભવ કે યુનિવર્સિટી પોલિટિક્સ કેવું હોય છે કે પછી બરોડા યુનિવર્સિટીમાં લીડરશિપની જગ્યા ખાલી પડી

बकू मारो आ त्रन वर्ष तो गणा छे तो के नहीं गणाय <laughs> तो सारू साहेब लकीली एना बे दिवस पछी आ कॉन्वर्सेशन ना बे दिवस पछी गुजरात यूनिवर्सिटी में रीडर इन इकोनॉमिक्स नी पोस्ट एडवर्टाइज थी गुजरात यूनिवर्सिटी एटले मैं अप्लाई कर्यो ए એપ્લિકેશન મારી હેડ ઓફ ધિપાર્ટમેન્ટ ફોરવર્ડ કરવી પડે એટલે મેં જઈને પહેલો સવાલ પૂછ્યો કે તમને વાંધો નથી આ મારી એપ્લિકેશન ફોરવર્ડ કરવાનું કે હું વાઇસ ચાન્સેલર પાસે કોટારી કહું કે હું કરી દઈશ ફોરવર્ડ પણ તને ઇન્ટરવ્યુમાં નહીં બોલાવે હું કઈ વાંધો અચ્છા એટલે ફોરવર્ડ કરી પંદર દાડા પછી મને ઇન્ટરવ્યુ કોલ આવે એટલે ઇન્ટરવ્યુ કોલ લઈને હું કોટારી સાહેબ પાસે ગયો પૂછો સાહેબ ત્યાં સુધી મારું નોલેજ છે યુનિવર્સિટીના કાયદાઓ બધું સરખા જ હોય છે એટલે જો ગુજરાત યુનિવર્સિટીમાં લીડરશીપ માટે હું એલિજિબલ હોઉં કારણ કે જો તો બરોડા પણ હોમ તમે પૂછી ચેક કરજો પછી મારો ઇન્ટરવ્યુ હતો એના આગલા દિવસે મને કોટારી સાહેબ બોલાવીને કહે છે કે મેં ચેક કર્યું આઈ થિંક એ ત્રણ વર્ષનો અનુભવ ગણાશે ને તમે યુ આર મેં ભલે સાહેબ આ તો તમારો કાલે ઇન્ટરવ્યુ છે એટલે તમને સમજ પડે માટે હું કહું છું કોઈ વાંધો નહીં સાહેબ હવે આ સ્ટેજ સ્ટેજે હું ઇન્ટરવ્યુમાં તો જવાનો છું તો કે એટલે તમારે અહીંયા જયારે મેં કહું અહીંયા ક્યારે પોસ્ટ એડવર્ટાઈઝ થાય ને શું થાય ને મેં આ તો મારે બર્ડ ઇન હેન્ડ ઇઝ વર્ડ ટુ ઇન ધ બુશ બુશ એટલે હું જવું છું એટલે હું અમદાવાદ ગયો માણસ નું નસીબ જુઓ એ ઇન્ટરવ્યુમાં ईश्वर भाई ए वक्त भाई चांसलर था यस yes. एनी सिलेक्शन पैनल में बे एक्सपर्ट कौन एक योगेंद्र अलग के जे सरदार पटेल इंस्टीट्यूट ना डायरेक्टर डायरेक्टर अरे बीजा सैमुअल पॉल जे आईएम अहमदाबाद नो डायरेक्टर ओके okay. दे वर ऑन द इंटरव्यू पैनल hmm. मारी पीएचडी थीसिस बुक तरीके पब्लिश થઈ ગઈ હતી સો એટલે બુકની કોપીસ હું લઈને ગયો તો તે સો હવે ગુજરાત યુનિવર્સિટી યુનિવર્સિટીનું ઇન્ટરનલ ડાયને ઇન્ટરનલ કેન્ડિડેટ હતો એ પીએચડી નો હતો એટલે હવે એને શું કરવું પણ એને ગમે તેમ કરી લેવાનો ભારત વાત કરીને એક પ્રોફેસર હતા સો હવે એને રીડર તરીકે લેવાનો હતો અને હું વચ્ચે આવ્યો એટલે પછી વાઇસ ચાન્સેલરે સિલેક્શન પેનલમાં જયારે બધા મારું નામ રેકમેન્ડ કર્યું मारो परफॉर्मेंस इंटरव्यू में गणो सारो तो सैमुअल पॉल ने घना सवाल पूछा अलग है पूछा बता ना जवाब आप्या तो भाई चांसलर ने कहू के एक्चुअली हमारे पास बे पोस्ट है इले लेट अस ले ले तो हैव बोथ द नेम्स भारतवाज ने बकुल अरे पछि हमें बन्ने पोस्ट में भर इशू सो लेट अस रिकमेंड बोथ द नेम्स बट लेट अस तो नॉट गिव ऑर्डर ऑफ प्रायोरिटी ओके मतलब वन एंड टू नहीं हां अरे सैमुअल पॉल યોગિંદર અલગ સીઝન્ડ માણસો હતા સમજી ગયા કે આ શું થવાનું છે સો બોથ ઓફ ધેમ વેટ બેક અને બોથ ઓફ ધેમ કોન્ટેક્ટેડ મી હવે સેમ્યુલ પોલ પાસે મારો કોઈ ડિટેલ નહીં એટલે સેમ્યુલ પોલ ના ફ્રેન્ડ હતા સાંડેસરા સાહેબ કે જેમને મને ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ ભણાવ્યું હતું બરોડા યુનિવર્સિટીમાં નસીબમાં જે થાય છે એમ કોઈ કારણ છે એટલે હું સાંડેસરા વિદ્યાર્થી હતો ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ એક સેમેસ્ટર માટે

કે જયારે સિન્ડિકેટને નક્કી થયું કે એક જ પોસ્ટ ભરવાની ભારતવાદ ને મળશે એટલે મને નહીં હું ભલે શોર્ટ એટલે ઈશ્વર ભાઈએ મીટિંગ પછી બહાર સેમ્બલ પોલ ને ફોન કર્યો ઓકે કે ભાઈ તમારી બરોબર છે અમે એને નથી લઈ રહ્યા અલગ એ પણ એ જ કહ્યું અલગને પણ ફોન કર્યો અચ્છા અલગ ને મને કોન્ટેક કરતા મહિનો થયો સેમ્બલ પોલે અઠવાડિયામાં મને કોન્ટેક કર્યો મેં હા ભાઈ

My father was I was Furry. Oh, that time I was twenty-seven, and I put my foot down. Hmm. I wish I'd put my foot down when I had the postdoctoral fellowship offer in Chicago. Chicago. Yeah. But at that time I was twenty-five, and probably uh, I did not. I was nothing મારે આવા વાતાવરણમાં રહેવું નથી કે જ્યાં દરેક સ્ટેજે મારે મારી સાથે મગજ મારી થાય અને અહીંયા મારો કોઈ વિકાસ નહીં થાય મને એમ લાગે છે કે આ એમ અમદાવાદમાં મને ઘણો ગ્રોથ ની ઓપોર્ચ્યુનિટી મળશે એટલે મારા ફાધરે મારી સામે એક શરત મૂકી કે ભાઈ તારે જો જવાનું હોય તો યુ ટુ ગેટ મેરીડ ફર્સ્ટ એન્ડ ધેન ગો અચ્છા ઓ સો <laughs> I got the offer from IIM Ahmedabad in the first week of January 1975. I got married in February 1975 and joined IIM Ahmedabad in March 1975. Okay. So, uh, my wife, Sudha, has a master's in economics from Burda University. Okay. I had taught her.

અને મેં ગુજરાત યુનિવર્સિટીમાં એપ્લાય ના કર્યો હોય તો આ એમને ડાયરેક્ટરે મારો ઇન્ટરવ્યુ ના લીધો અને જો આ એમને ડાયરેક્ટરે મારો ઇન્ટરવ્યુ ના લીધો તો મને આ માટે ઇન્વિટેશન મળી નો વાહ સો ડેસ્ટિની યા ટેક્સ યુ વેરેવર ઇટ ઇઝ આમ સો એટલે દરેક નકારા ઉપર માણસે જીવનમાં નેગેટિવ એટિટ્યૂડ લેવી જોઈએ નહીં વાહ ના તમને બધેથી સાંભળવા મળે પણ તમારો આત્મવિશ્વાસ તમારે ગુમાવવો નહીં મને ખાતી હતી કે આ આઈ આઈટ ડિઝર્વ સો બહારનું માણસ શું મને ઇવેલ્યુએટ વેલ્યુએટ કરશે તું નબાઝ થઈ જ મેચમાં ચેલેન્જ નાઇન્ટી પરસેન્ટ તને લીડરશિપમાં તું સિલેક્ટ નહીં થાય ચેલેન્જ સિલેક્ટેડ

તમારે યુ ગોલ છે તમારું ફોકસ છે સો યુ પર્સ્યુ ધેટ પાથ અને આજે નહીં તો કાલે સક્સેસ મળશે અને પછી ભગવાન પણ તમારી મદદ કરશે યસ ડેસ્ટિની વિલ હેલ્પ યુ કેમ કે આ મારી સાથે થયું સો હાય એમ અમદાવાદમાં જવાનું મેં કદી વિચાર કર્યો જ નહોતો સો તે પણ ત્યાં કોઈ ઇન્સિડન્સી બધા એવા થયા કે સો એટલે જે થાય તે સારા માટે એવી આપણી ગુજરાતીમાં અને માય લાઈફ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ધેટ કે આમાં હું અમેરિકા ના ગયો એનો અને બીજું શું નથી બન્યું એનો મેં જીવનમાં કદી અફસોસ કર્યો નથી કે વાત વાર તો છે કદી નહીં મને ડોક્ટર થવા ના મળ્યું કઈ વાંધો મને અમેરિકા માં પોસ્ટર ફેલોશીપ નંબર ના જોઈએ કઈ વાંધો બાય ગોન સર બાય ગોન જીવનમાં પાછું વળીને જોવું નહીં ભૂતકાળ ને તમે વાગોળો પણ એનો સ્વાદ ના લો હમ બહુ સરસ વાહ એટલે છે ભૂતકાળ યાદ આવ્યા જ કરે છે रणनीती असर नतीत होती आणि आपने तो गुरु मोर्चे जे समा प्रवाह प्रवाहामा जावनु होतो काकी नी तो एक विचार जरा स्पष्टते स्पष्ट नाही रे अति वेटी पुत्र मोह होतो बिजू काही न होतो के भाई आम मारो दिक्रो मारी सामने रे जुदा न कडक न्यूक्लियस फाइल चार जणा म्हणजे बॉन्डिंग इनक्रेडिबल बॉन्डिंग है मारून मारा ब्रदर नु बॉन्डिंग पणन कडी मारो नानो भाई जन्म्यो ત્યારે હું સાત વર્ષનો હતો ઓકે એટલે મે એને મોટા ભાઈ તરીકે અને બાપ તરીકે ઉછેર્યો છે એમ સમજો ના ના એનો એટલે એ એ વસ્તુ હતી અને એક બીજું બાળપણની વસ્તુ જે મને યાદ આવે છે જે માર કહેવાની રહી ગઈ માય મધર એક હેલ્થ રીઝન ને કારણે ફીમેલ ટ્રેનિંગ કોલેજ ની અંદર ટીચર તરીકે ગયા ગયા હતા હવે હું નાનો હતો એટલે હું નવ દસ વર્ષ નો હતો એટલે મને કેટલીક વાર કોલેજમાં લઈ જાય સાથે કારણ કે ઘરે એકલો મૂકીને ક્યાં જાય અને હું ત્યાં લાઇબ્રેરીમાં જઈને બેસું લાઇબ્રેરી વોઝ રીચ એટલે પછી મારા મધરના નામે ત્યાંથી હું પુસ્તકો ઘરે લઈ આવું એટલે દસ વર્ષની ઉંમર થી તે પંદર વર્ષની ઉંમર સુધીમાં માર માય એજ ઓફ 10 ટુ માય એજ ઓફ 15 માં મે એટલું બધું વાંચન કર્યું અને એમાં બધા ધર્મ ગ્રંથો ત્યાં હતા એટલે મે રામાયણ વાંચી છે મહાભારત વાંચી છે વિષ્ણુ પુરાણ શિવ પુરાણ શ્રીમદ ભાગવત આ બધું મે 10 થી 11 15 વર્ષની ઉંમરમાં માં 5 વર્ષમાં આ બધું વાંચન મે ઘરે કરેલું છે વ સો માય

એ એનાથી ગણાયેલું છે સો મારો જે આત્મવિશ્વાસ છે એ પણ ત્યાંથી આવેલો છે કે જે છે તે છે આપણે જે મળ્યું એમાં સંતોષ બકુલભાઈ આપણે આ એટલી રસપ્રદ રીતે આપ વાત કરી રહ્યા છો કે આપે આપણે મને વચ્ચે કંઈ પૂછવાનું સૂઝ્યું નથી પણ મારા મનમાં જેટલા પ્રશ્નો હતા એના આપોઆપ જવાબ આપ્યા છે એવું વાતાવરણ કે જે વાતાવરણ આજે તો વધુ વ્યાપક છે પોલિટિકલ ઇન્ટરફિયરન્સ ઇન એજ્યુકેશન પણ એ આપણે ત્યારે પણ પર્સનલ વ્યક્તિ તરીકે સહન કર્યું છે છતાં એની સામે હર્યા વગર આત્મવિશ્વાસ જે આપણે કહ્યું એમાં આગળ વધ્યા છો આપણે થોડો વિરામ લઈએ એક કલાકના સંવાદ પછી અને ફરી એકવાર આપની પાસેથી આઈઆઈએમ ના અનુભવો અને આઈઆઈએમ સાથે જીવનના અનુભવોની ની વાતોમાં પ્રવૃત્ત થઈએ દર્શક મિત્રો આપણે બકુલભાઈના ઉછેરથી લઈને છેક આઈઆઈએમ અમદાવાદના પ્રવેશ સુધીની વાતો અત્યાર સુધી કરી છે મેં અગાઉ કહ્યું તેમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ એ ભારતનો એક એવો સ્ટોન ઇન્સ્ટિટ્યુશન છે કે ત્યાં પહોંચવા માટે અનેક લોકો સ્વપ્ના સેવતા હોય છે પણ બકુલભાઈના કિસ્સામાં આપણે એવું જોયું કે એમને નિયતિ આઈઆઈએમ તરફ દોરી ગઈ એમનો પ્રયાસ ક્યાંકનો હતો અને ઇન્ટરવ્યૂ લેનાર કોઈ વ્યક્તિ એવી હતી કે જેણે ઈચ્છા રાખી કે બકુલભાઈ ત્યાં જોડાય બકુલભાઈએ આઈઆઈએમ અમદાવાદને હેડ કરેલી છે એટલે આપણે હવેના દોરમાં એમની સાથે એ અનુભવોની મેનેજમેન્ટ શું છે અને પોતાના જીવનમાં કેવી રીતે કામ આવ્યું છે એના વિશે વાત કરીએ બકુલભાઈ આપને વિરામ માટે અમે વચ્ચે રોક્યા અને મને એવો ખ્યાલ છે કે બે હજાર ત્રણમાં આઈઆઈએમ અમદાવાદમાં આપે ડોરસ્ટેપ ઉપર આપણે જેમ બાઇબલ કહે છે કે ખખડાવો ખુલશે એમ એમ કહેવાય કે આપનો દ્વાર તો કોઈ કંઈ ખખડાવી આપ્યું અને ખુલી ગયું તો આઈઆઈએમની યાત્રાથી આપણે વાત આગળ ધપાવીએ અને જે માઇલસ્ટોન એક્ટિવિટીસ થઈ એનાથી આપ અમને અવગત કરો સો મેં માર્ચ ઓગણીસો પંચોતેર માં આઈએમ જોઈન કર્યું સત્યાવીસ વર્ષની ઉંમરે એટલે આઈ વોઝ વન ઓફ ધ યંગેસ્ટ ફેકલ્ટી હવે એ જમાનામાં કલ્ચર એવું હતું કે આઈઆઈએમ માં મોટા ભાગના પ્રોફેસરો ફેકલ્ટી મેમ્બર્સ એ બધા ફોરેન પીએચડી હતા હમ અને હું ઇન્ડિયન પીએચડી હતો હમ એટલે આ એક ડિવાઈડ હતો इंडियन पीएचडी वाज के Indian PhD ना इतनी वेता हुआ है। है। ठीक ठीक सो आई टूक इज अ चैलेंज टू प्रूव के भाई इंडियन पर एक खनोज बाहोश शिक्षक हो यूनिवर्सिटी सेटअप इकोनॉमिक्स ऐसे प्योर डिसिप्लिन भरेलो અને આ હતી બિઝનેસ સ્કૂલ એટલે એમાં અર્થશાસ્ત્ર ભણાવવાનું પણ એ મેનેજરોને ઉપયોગમાં આવે એ રીતે એટલે પ્રેક્ટિકલ આસ્પેક્ટ હવે યુનિવર્સિટીમાં પ્રેક્ટિકલ આસ્પેક્ટ શિખવાડાતા નથી કે ભણાવાતા નથી રાઈટ સો મારી એડેપ્ટેબિલિટી કે કઈ રીતે હું એડેપ્ટ થઈશ એટલે મને ડાયરેક્ટરે કહ્યું સેમ્યુલ બોલે કે તમે છ મહિના સુધી કંઈ ભણાવતા નહીં અને તમે તૈયારી કરો બોલે પરફેક્ટ એટલે મેં કહું કે હા મારે એક ઓપોર્ચ્યુનિટી છે એટલે ફ્રસ્ટ્રેટ થવાને બદલે મેં કહ્યું એટલે મેં પછી કહ્યું સાહેબ ને કે એક કામ કરીએ આપણે કે આ જે ફર્સ્ટ યર તો કે ફર્સ્ટ ઇયરનું ભણાવવાનું બહુ જ અઘરું છે છોકરાઓ એટલા બધા સવાલો પૂછે છે અને પછી લોકો ગભરાઈ જાય છે અને એમનાથી વ્યવસ્થિત ડિલિવર નથી થતું એના માટે તો મૂકું સાહેબ આ તમે મને કહો છો બરોબર છે તો એ જે બધા સિનિયર ફેકલ્ટી છે એમના ક્લાસીસ મારે એટેન્ડ કરવા છે અચ્છા તો કે યસ તમે કરી શકો છો પણ જે જે માણસને પૂછી લેવાનું મૂકું ભલે એટલે બધા વિષયો મારો તો ઇકોનોમિક્સ વિષય હતો પણ ઇકોનોમિક્સ સિવાયના વિષયો ફાઇનાન્સ માર્કેટિંગ ઓપરેશન્સ મેનેજમેન્ટ પ્રોડક્શન ક્વોન્ટિટેટિવ ટેકનિક્સ એ બધા વિષયોના પ્રોફેસરોને જઈને હું મળ્યો અને ફર્સ્ટ ઇયરમાં પાછલી બેન્ચ ઉપર બેસી અને મેં એમના ક્લાસીસ એટેન્ડ કર્યા ઓહો ધેટ ઇઝ હાઉ મને મેનેજમેન્ટના બધા જુદા જુદા ક્ષેત્રો અને ફિલ્ડ નું નોલેજ કોઈ પણ મેજર પ્રયત્ન કર્યા વગર મળી ગયું બીકોઝ ધીસ વોઝ માય ડિસિશન કે મારે ક્લાસીસ એટેન્ડ કરવા છે પછી મેં જોડાયો તો માર્ચમાં મને કહ્યું હતું કે તમારે ભણાવવાનું નથી પરંતુ રંગરાજન એ વખતે ઇન્સ્ટિટ્યૂટના ડીન હતા ડાયરેક્ટર સેમ્યુલ પોલ રંગરાજન એક પીએચડી લેવલ નો કોર્સ ભણાવતા હતા ઇકોનોમિક ગ્રોથ એન્ડ પ્લાનિંગ મારી પીએચડી એ જ વિષયમાં હતી એટલે રંગરાજને મને કહ્યું કે તું પીએચડી ના વિદ્યાર્થીઓને આ બે લેક્ચર તારે લેવાના છે એપ્રિલમાં ઓકે એટલે જોડાયાના એક મહિના પછી મેં પીએચડી ના વિદ્યાર્થીઓને ભણાવ્યું એ લેક્ચર ઘણા સારા ગયા એટલે પછી મને ઇન્ડિયન ઇકોનોમિક પોલિસી નો કોર્સ જે ઇન્સ્ટિટ્યુટ માં થર્ડ ટર્મ માં આવે થર્ડ ટર્મ એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એટલે ઓગણીસો છોતેર નું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મને એમાં કોઈ ઇન્સ્ટ્રક્ટર તરીકે લીધો હવે મને એ વખતે ઇન્ડિયન ઇકોનોમી એક વિષય તરીકે એટલું બધું રસપ્રદ લાગતું નહોતું એટલે હું તો બધું માઇક્રો ઇકોનોમિક્સ માઇક્રો ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ પબ્લિક ફિનાન્સ એવા બધા વિષયોની અંદર મને રુચિ મને ગમે નહીં પણ હવે કહ્યું કે તમારે આ કરવાનું છે તમે કહું ભલે અને સેમ્યુલ પોલે કહ્યું કે હું પોતે તમારો કોઈ ઇન્સ્ટ્રક્ટર રહીશ

હવે આ મેં એક્સેપ્ટ કર્યું અને મેં ઇન્ડિયન ઇકોનોમી ઉપર તૈયારી કરવાની શરૂ કરી ઇન્ડિયન ઇકોનોમિક પોલિસી હવે રંગરાજન પોતે રંગરાજન વોઝ ઓલવેઝ એવોર્ડેડ ધ બેસ્ટ ટીચર ઇન ઇન્સ્ટિટ્યુટ એટલે ઇન્સ્ટિટ્યુટ ના બેસ્ટ ટીચરનો એક એવોર્ડ હતો અમારા એ રંગરાજન ને ઘણી વાર મળેલો માર્કેટિંગ ફાઈનાન્સ જુદા જુદા વિષયો પણ તું ઇકોનોમિક્સ ના ટીચર તરીકે તો રંગરાજન અને એક બીજા એમના કલીગ પ્રમોદ વર્મા છે એ બે મેક્રો ઇકોનોમિક્સ નો કોર્ષ ભણાવ્યો હવે મેક્રો ઇકોનોમિક્સમાં એક વિષય હતો નેશનલ ઇન્કમ એકાઉન્ટિંગ અને એ પેલા પ્રમોદ વર્માને બહુ ફાવે એવું હતું નહીં અને એટલે પ્રમોદ વર્મા બે સેક્શન ભણાવતા હતા તે મને રંગરાજને કહ્યું લગભગ સપ્ટેમ્બરની આજુબાજુ કે આ વિષય આ સેશન તમારે પીજીપી માં લેવાનો છે એટલે ફર્સ્ટ યર માં શું કયો હવે મેં તો મારી થીસીસ લખેલી સોર્સિસ ઓફ ઇકોનોમિક ગ્રોથ ઇન ઇન્ડિયા છો મને કોઈ વાંધો નહોતો એટલે બે લેક્ચર મે પીજીપી માં સપ્ટેમ્બર મહિનામાં લીધા પ્રમોદ વર્માને ને હમ કો ઇન્સ્ટ્રક્ટર અંગરાજા એટલે એક સેક્શન એ ભણાવે અને પછી ના બે સેક્શન મારે ભણવાના ભણાવવાના સો ઇટ કે કે સામે હું ટકી રહેવાનો નથી અને પ્રમોદ તો તો તે એવો સારો ફીડબેક કારણ કમ્પેર મેં લઈ લેક્ચર પછી ત્રણ ચાર દિવસ પછી રંગરાજને મને પોતાની ઓફિસમાં બોલાવીને કહ્યું કે આઈ વોન્ટ ટુ કોમ્પ્લિમેન્ટ યુ ધેટ तमारो बेस एक्शन तमिल बेस एक सेशंस लिया है ना फीडबैक घनों सारों चीज़ अच्छा वाह हम जिंदगी में पहली बार एमबीए स्टूडेंट्स ने आकर उभरे होते सो so, मैं को वेरी नाइस तो क्या आता हो रस्ती आप कोर्स आपने साथे बना रहे हो वाह पची सैमुअल पॉल ने साथे मैं पहले इंडियन इकोनॉमी पॉलिसी बना रही हूँ एमा पर सैमुअल એટલે મારે બદલે તમે જયારે જયારે ગયા છો ત્યારે વિદ્યાર્થીઓ કમ્પ્લેન નથી કરી કે મિસ કર્યું પછી બીજા વર્ષે થી ઇકોનોમિક્સ નો કોર્સ રંગરાજન સાથે ભણાવવાનું ચાલુ કર્યું પછી રંગરાજન ને એટલું બધું ગમ્યું કે રંગરાજનને કહ્યું કે આ વિષય ઉપર આપણે એક મેનેજમેન્ટના સ્ટુડન્ટ માટે એક બુક લખીએ એટલે આપણે બે સાથે મળીને એટલે મેં ને રંગરાજને પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ કરીને એક ચોપડી લખી ઓગણીસો સિત્યોતેરમાં બેસીકલી મેં એક સજેશન કર્યું મૂકવા આ બધી ચોપડી લખવા જવા દઉં તમે એક કામ કરો એક સારા રિસર્ચ એસોસિએટને હાયર કરો બરોડા યુનિવર્સિટીમાં મારું એક વિદ્યાર્થી છે વિદ્યાર્થીની અને આપણે હાયર કરીએ અને એ પાછળ બેસીને આપણી આપણે લેક્ચર નોટ્સ લખીએ એનો ડ્રાફ્ટ બનાવે પછી આમાંથી આપણે બુક કન્વર્ટ કરીએ એટલે તો મેનેજમેન્ટ માટે વ્યવસ્થિત થાય એટલે એવી રીતે એને હાયર કરી એને અમારા મારા ને રંગરાજનના લેક્ચર્સ એટેન્ડ કર્યા નોટ્સ બનાવી એના ઉપરથી લેક્ચર નોટ્સ અને એના ઉપરથી અમે ચોપડી લખી પ્રિન્સિપલ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ એ ઓગણીસો ને સિત્યોતેર ના એન્ડમાં અમે ડ્રાફ્ટ કર્યો ને ટાટા માઇક્રો બુક પબ્લિશ કરી

आईआईएम ना बेस्ट टीचर ना अवार्ड केम ना मिले हम्म हम्म सो so, आ अवार्ड मने जा सुधी नहीं मिले त्या सुधी मने शांति नहीं था अच्छा वाह छेवटे 1986 मा आई वाज गिवन द अवार्ड ऑफ बेस्ट टीचर इन आईएम नंबर वेरी गुड सो so, मारो ए स्वप्न हतो ते मैं सार्थक कर सार्थक थयो घणी मेहनत थई हम्म कारण के आटला એસ્ટાબ્લિશ ટીચરોની સાથે કમ્પીટ કરીને બેસ્ટ ટીચરનો એવોર્ડ લેવો એ અને આ વિદ્યાર્થીઓ જ આપે છે અચ્છા સંસ્થા નથી આપતી વિદ્યાર્થીઓ આપે છે અને સંસ્થા એને એક્સેપ્ટ કરે છે ઓકે વાહ સો ધ સ્ટુડન્ટ્સ ડિસાઈડ હુ ઇઝ ધ એટલે પ્રથા તરીકે સરસ પ્રથા છે એટલે આનાથી વધારે સારો ફીડબેક કયો અને રંગરાજન કહેતા હતા કે મારા જીવનનો સૌથી વધારે સારામાં સારો એક્સપિરિયન્સ એ છે કે મને બેસ્ટ ટીચરનો અવોર્ડ મળ્યો છે તો મેં કહું સાહેબ એક દિવસ હું પણ એમને લેવાનો ટ્રાય કરીશ સો એટલે એ મને નાઇન્ટીન એટી મારો ફીડબેક જનરલી ઘણો સારો રહેતો હતો પરંતુ બેસ્ટ ટીચર રહેવા માટે તમારું ફીડબેક સુપર લેટિંગ કન્ટિયલ સો એટલે આઈ કુડ ડુ પછી મને એમ ડાયરેક્ટરને કહ્યું કે આ બધા ફેકલ્ટી મેમ્બર્સ આવે છે એ બધી રિસર્ચ નથી કરતા એટલે મારે રિસર્ચ આઉટપુટ પણ સબસ્ટેન્શિયલ કરવું છે એટલે શરૂઆતના દસ વર્ષ ઓગણીસો પંચોતેર થી પંચ્યાસી મેં રિસર્ચ ઉપર ઘણી ફોકસ કરી અને આઈ એન્ડ અપ રાઇટિંગ ટ્વેલ્વ બુક્સ જેમાંની પહેલી આઈ એમ જોડાયો તે પહેલા મેં લખેલી મારી થીસીસ બીજી રંગરાજન સાથે લખી ત્યાર પછી બીજી દસ બુક્સ આઈ પબ્લિશ

સેમ્યુલ પોલે મને કહ્યું કે તમારે હમણાં એડમિનિસ્ટ્રેશન કરવાની જરૂર નથી પણ જતે દાડે કરજો પછી સેમ્યુલ પોલની ની ટર્મ પૂરી થઈ અને એની ટર્મ પૂરી થવાની હતી એ અરસામાં આઈ એમ અમદાવાદમાં એક સેન્ટર ફોર રિજનલ મેનેજમેન્ટ સ્ટડીઝ કરીને એક સેન્ટર સેન્ટર જેનું પ્રાઈમરી ઓબ્જેક્ટિવ હતો ટુ ફોકસ ઓન ગુજરાત

અમુક જે પ્રખ્યાત મેનેજમેન્ટની બુક્સ હતી એના ગુજરાતીમાં અનુવાદ કરવાનો પ્રોજેક્ટ કર્યો ઓકે એટલે આયલો ની બુક હતી હાઉ ટુ રીડ અ બેલેન્સ શીટ વી ગોટ ઇટ ટ્રાન્સલેટેડ ઇનટુ ગુજરાતી અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જે બધી નરોડા અને બધામાં જે હતી બધી ગુજરાતના નાના નાના હવે એમને અંગ્રેજી ફાવે નહીં એટલે પેલ વેલ્લી વાર એમના વર્કપ્લેસ ઉપર જઈ અને અમે ટ્રેનિંગ પ્રોગ્રામ ગુજરાતીમાં કંડક્ટ કર્યા ઓકે મેનેજમેન્ટ એજ્યુકેશન એટલું બધું ઓપોઝિશન થયું ફેકલ્ટી તરફથી કે તમે ડાયલ્યુટ કરો છો અને તમે ઇંગ્લિશ મીડિયમ છે ના તેને કે કહું ભાઈ એટલા જ માટે હું કેમ્પસમાં નથી કરતો ને હા ગુડ આર્ગ્યુમેન્ટ યસ હું તમને ડોર સ્ટેપ ઉપર જઉં છું એટલે તમારા કેમ્પસનું કલ્ચર કેમ ડાયલ્યુટ થયું હમ પણ મારે આ સંસ્થા ગુજરાત માટે બની છે સીઆરએમએસ તો અને એ પ્રોગ્રામોને ઘણો સારો ફીડબેક મળ્યો એ વખતે અમારા એચ એન પાઠક અને બોરા સાહેબ હતા જે ગુજરાતીના માર્કેટિંગ હતા એક પ્રોફેસર ઓફ ઇકોનોમિક્સ હતા એ બધા મદદથી પ્રોગ્રામો ઘણા સારા ગયા પછી ઇકોનોમિક્સ એરિયા નો ચેરમેન બન્યો હેડ ઓફ ધ ટાઈપ પણ અમારે ત્યાં આયા એમાં પિયર કલ્ચર એટલે ધારો કે ડિપાર્ટમેન્ટમાં બે પ્રોફેસર હોય અને બે રીડર હોય અને લેક્ચર આઈએમમાં હતા જ નહીં એટલે રીડર અને પ્રોફેસર બે જ કેટેગરી તો કોઈ રીડર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ થાય એનો પ્રોફેસરને વાંધો ના હોય એટલે પિયર કલ્ચર પિયર કલ્ચર યસ તો બી ઓલ આર ઇક્વલ અમે અમે અમારી જાતને બધાને પ્રોફેસર જ કહીએ ઓકે ડેઝિગ્નેશનમાં જ પ્રોફેસર પછી માણસ પ્રોફેસર છે કે રીડર છે છે એ મહત્વનું નથી એટલે ધેર આર થ્રી કેટેગરીઝ એસિસ્ટન્ટ પ્રોફેસર વોઝ ઇક્વિવેલન્ટ ટુ યુનિવર્સિટી રીડર એસોસિએટ પ્રોફેસર વોઝ બીટવીન પ્રોફેસર એન્ડ રીડર ઓકે એન્ડ ધેન પ્રોફેસર સો ઇલેક્ટ્રોનિક્સ એરિયાના ચેરમેન તરીકે મેને તે ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા એરિયાની અંદર બધા સોલ્વ કર્યા હવે પછી 1982 માં

અને પછી ગ્રેજ્યુએટ થઈ નોકરી કરીને જતા રહે અને પછી એ લોન ભરપાઈ ના થાય અને એ બધાનું જવાબદારી ઇન્સ્ટિટ્યુટ ઉપર આવે ડિસિપ્લિન ના પ્રોબ્લેમ લોકો ગ્રેડો ટાઈમ પર આપે નહીં ફેકલ્ટી મેમ્બર્સ ના પ્રોબ્લેમ એટલે આપે એવું છે ને ભાઈ કે ડુંગરા દૂરથી રળિયામાં એ તો તમે જયારે ત્યાં હો ત્યારે તમને ખબર પડે કે આમાં કેટલા ઇન્ટરનલ ઇસ્યુઝ છે એન્ડ હાઉ ડુ યુ ટેકલ વિથ ધેમ એટલે આઈજી પટેલે મને બોલાવીને કહ્યું કે યુ બીકમ ધ ચેરમેન ઓફ ધ એમબીએ પ્રોગ્રામ એટલે આજે એમબીએ ફ્લેગશિપ પ્રોગ્રામ છે ઇન્સ્ટિટ્યૂટ સાહેબ હજી મને ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરે માંડ સાત વર્ષ થયા છે સાત આઠ વર્ષ હું જુનિયર માણસ છું અને આ બધા માંધાતા હો સામે હું ક્યાંથી થકે એક કશું નહીં અને મેં કહું હું તો ઇકોનોમિક્સનો માણસ છું કે એન્સ ટીમનો છું તો કે મારે કંઈ નહીં જોઈએ બસ મને લાગે છે કે તું જ આને વ્યવસ્થિત રીતે કરી શકીશ હવે આઈજી પટેલ એ વેરી વેલ એકમ્પ્લિશ્ડ પર્સન હવે એને હું કઈ રીતે ના પાડું સો મેં કહું ભલે પણ હું ઇકોનોમિમિ એરિયાનો ચેરમેન છું તો કે ઇકનોમિ એરિયા માટે કોઈ પણ બીજાને શોધી લેજું ચેરમેન થઈ અચ્છા પીજીપી પ્રોગ્રામનો ચેરમેન તમારે થવાનું છે એટલે ઓગણીસો ને ચાસીમાં મને ચેરમેન બનાવી દીધો હવે સાહેબ મારે આ બધા લોકો સાથે ડીલ કરવા પણ મને ફાયદો એવો હતો કે મારા ઘણા બધાના ક્લાસીસ હું છોતેર સિત્તોતેર માં અટેન્ડ કરી ચૂક્યું લેવર્સ ને યસ એટલે રેપો બધા સાથે એટલે પછી બધી ઘણા બધા રિફોર્મ્સ તે વખતે મેં કર્યા અને અમારે ત્યાં ગવર્ન ફેકલ્ટી ગવર્નરની સિસ્ટમ એટલે બધા જ ફેકલ્ટી મેમ્બર્સની કમિટી જેટલા ફેકલ્ટી હોય બધાની કમિટી કહેવાય પીજીપી કમિટી અને એનો ચેરમેન હું ઓકે એટલે જેમ ડાયરેક્ટર આખા ફેકલ્ટીની મિટિંગ કન્વિન કરે મારે કરવાની તો એ મિટિંગમાં બધા ડિસિશન્સ હું મારી જાતે કશું ના કરી શકું મારે એપ્રુવ કરાવું તો હું પ્રપોઝલો લઈને ગયો એપ્રુવ કરાવી એટલે એમાં સૌથી પહેલો ચેન્જ મેં આ સ્ટુડન્ટ ડિસિપ્લિન માટે કર્યો આ પૈસાનો ને બધા મેં કોઈ મારી સિમ્પલ વસ્તુ છે ફર્સ્ટ ઇયરની અંદર જેણે પોતાના ડ્યુઝ ક્લિયર ના કર્યા હોય હોસ્ટેલના ચાર્જીસ ના ભર્યા હોય ફૂડ બિલ ના ભર્યું હોય તો મેં કોઈ ભલે પાસ થઈ જાય પણ એનું સેકન્ડ ડે નું રજીસ્ટ્રેશન જ નહીં થાય જ્યાં સુધી હા બરાબર છે ક્લિયર ના થાય ત્યાં સુધી બરોબર અને એટલે સાહેબ સ્ટુડન્ટ ઓવર ડ્યુઝ નો પ્રોબ્લેમ ઓવરનાઇટ સોલ્વ થઈ ગયો અને પછી મેં નક્કી કર્યું કે અમારે ત્યાં ત્રણ ટર્મ વર્ષમાં એટલે છ ટર્મ નો અમારો કોર્સ મેં કહું એક ટર્મ માંથી બીજી ટર્મ માં તમે આગલી ટર્મ ને ડ્યુઝ ક્લિયર ના કરો જવાય જ નહીં એટલે એક વર્ષમાં ઓવર ડ્યુઝ નો પ્રોબ્લેમ ડિસએપિયર થઈ ગયો પછી સિમ્પલ સોલ્યુશન હતું એમાં કઈ અને બગવું કોણ પ્રમોટ થઈ જશે એ તો મારા હાથમાં છે ને તમે કોર્સ પાસ કરી દીધો પણ તમે આ ડ્યુઝ નહીં ભરો ત્યાં સુધી જેમ તમારે આગલા ટર્મ ની ફી ભરવાની છે આ બધું એ મઉજ જોઈએ ને એવી રીતે જે વિદ્યાર્થીઓ એ લોનો લઈને ભરી નહોતી મેં બધા વિદ્યાર્થીઓને કાગળો લખ્યા કોઈ કાગળના જવાબ ના આપે એટલે પછી મેં કહું તમને અસંખ્ય કાગળો ભૂતકાળમાં લખવામાં આવ્યા છે તમારા તરફથી કોઈ જવાબ મળ્યો નથી આ કાગળ છેલ્લો છે આના પછીનો કાગળ હું તમને નહીં લખું તમે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો છો એના સીઈઓને લખીશ ઓકે કે આ માણસે સંસ્થાના ન્યૂઝ ભર્યા નથી

કે આ તારીખ સુધીમાં તમે ગ્રેડ આપી દો નહીં તો ગ્રેડ ના આપનારાના નામ નો ઇન્સ્ટિટ્યુટના નોટિસ બોર્ડ પર મૂકાઈ જશે બધી ગ્રેડો આવી ગઈ સો આવા ઘણા અનુભવો થયા અને એવા માં ચેલેન્જીસ આવતી રહી એક એક્ઝામ્પલ હાજી <clears throat> एक विद्यार्थी हो तो हमारा 1985 पंचायती ना बैठना हर्षा भोगल हाँ हाँ ये बहुत फेमस बहुत फेमस है क्रिकेट कमेंटेटर तो यस अबे 1985 वहाँ बारा का तो यू वाज़ ए स्टूडेंट हमारे यहाँ फैकल्टी स्टूडेंट नहीं क्रिकेट मैच रोमांटिक फैकल्टी स्टूडेंट नहीं क्रिकेट मैच अन्य ए कमेंटरी आप मा� હવે એને બધી જગ્યાએ એપ્લાય કરેલું એ જમાનામાં તો કોઈ ટીવી હતું નહીં દૂરદર્શન જ હતું ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ ની જમશેદપુરમાં મેચ રમાવાની હતી એમાં કોમેન્ટ્રી આપવા માટે હર્ષા ભોગલે ને ઇન્વિટેશન મળે હવે ફર્સ્ટ યર નો વિદ્યાર્થી અમારે ત્યાં સો હવે એને જે ટાઈમે કોમેન્ટ્રી આપવા જવાની હતી એ ટાઈમે અમારી મિડટર્મ એક્ઝામ એક્ઝામ અને અમારે ત્યાં તો શિક્ષકો પરીક્ષા ના આપે તો માંદો હોય નું સર્ટિફિકેટ હોય તો જ એને રીટેસ્ટ મળે બાકી કંઈ નહીં પતી ગઈ વાત કોઈ કઈ જ નહીં પેલો ગભરાતો ગભરાતો તો એને બધા લોકોએ કહ્યું કે તું પીજીપી ચેરમેન પાસે જાય મારી પાસે આવ્યો મને કહે છે કે સાહેબ આ પ્રોબ્લેમ છે એને એક જ સવાલ પૂછો જેને એને હજી સુધી વર્ષા ભોગલે ને યાદ છે નકુ મને કે કે તું આ કોમેન્ટરી ને કરિયર તરીકે લેવાનું છે કે તારે નોકરી કોર્પોરેટ સેક્ટર માં કરવાની તો કદાચ શરૂઆતમાં તો નોકરી ના મળે એટલે કોર્પોરેટ સેક્ટર માં લેવી જોઈએ પણ મારો કરિયર ગોલ આ છે ધેટ આઈ વોન્ટ ટુ બી એ સ્પોર્ટ્સ કોમેન્ટેટર નકુ એટલે તારી ધીસ ઇઝ યોર ગોલ નકુ યસ ઓકે હું તને ઇન્સ્ટિટ્યૂટ નો કોઈ રૂલ પરમેન્ટ નથી કરતો પણ હું તને લીવ આપીશ ઓહ પણ ત્યાં આટલી બધી લીવ માંગી છે કેમ માંગી તો કે સાહેબ અહીંથી જમશેદપુર જતા ટ્રેન માં આટલા દિવસ થાય તો મકો દેખો તને ફ્લાઇટ કેમ ના આપે બાય ડુ ધે નોટ પે ફોર યુર રેફ તો કે સાહેબ એ હું માગીશ તો એ નહીં કઈ વાંધો તું નહીં માંગતો હું માંગુ છું બરાબર તું ડ્રાફ્ટ કર મકો તને હેર ફેર આપશે કેમ નહીં આપે એ લોકોએ હેર ફેર આપ્યું

પણ માણસના ભવિષ્ય માટે શું કરવું એ જો બધું રૂલ બુક પ્રમાણે જવાનું હોય તો એડમિનિસ્ટ્રેટરની જરૂર છે ભાઈ આઈ હેવ ડિસ્ક્રિશનરી પાવર અને ડિસ્ક્રિશનરી પાવર મારી પાસે હોય તો એક લીડર તરીકે જો એનો ઉપયોગ ના કરું તો એનો ફાયદો શું છે ફાયદો શું બરાબર છે સો આઈ એમ કન્વિન્સ્ડ કે આ છોકરો જન્યુન છે આમ દાખલો એટલા માટે આપું છું કે યુ હેવ ટુ જજ યસ યસ તો એ લીડર હેઝ ટુ બી અ ગુડ જજ ઓફ પીપલ તમે તમને વ્યક્તિની ઓળખાણ હોવી જોઈએ કે કોણ તમને મૂરખ બનાવે છે અને કોણ જેન્યુઇન છે અને માણસોની સાથે અન્યાય થવો જોઈએ નહીં નહીં આ તમારી જવાબદારી છે સો એવી રીતે પછી મારી પીજીપી ચેરમેનની પીજીપી ચેરમેન વખતે એક બીજો મોટો ઇન્સિડન્ટ બન્યો હતો કે

ક્લીનિંગ કરનારા માણસો કશું કરે નહીં તો તમે ઇન્સ્ટિટ્યુટ ચલાવો કઈ રીતે કારણે એ લોકોની દાદાગીરી હંમેશા ચાલતી સ્ટાફ તો મને બોલાવીને કહું હવે આનું શું કરવાનું મેં કહું સાહેબ મેનેજ એમને સ્ટ્રાઈક કરવા કઈ વાંધો હું મેનેજ કરી લઈશ પણ મને એક વાતની તમે ગેરંટી આપો કે પછી જયારે સ્ટ્રાઇક પૂરી થાય ત્યારે જેટલો પીરિયડ એ લોકો એ સ્ટ્રાઇક પર ગયા છે એટલા દિવસનો પગાર તમે એમનો કાપશો અચ્છા ગિવ મી એન એશ્યોરન્સ હું મારી પડું અને પાછળથી બધું એનું એ જ રહે તો કઈ મેં કહું તમારે પ્રોબ્લેમ લોંગ ટર્મ સોલ્યુશન કરવું છે કે ફાયર મેનેજમેન્ટ યુ કેનોટ મેનેજ એ ક્રાઇસિસ ફ્રોમ એ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ યુ આર રાઈટ આ બધી ભવિષ્યમાં કદી ન થાય તો કે હું તને ગેરંટી આપું છું કે એમનો પગાર હું કાપીશ નકુ આ ઇન્સ્ટિટ્યુટમાં કદી બન્યું નથી તો તમારે કાપવો જ પડશે તેને કહું યસ નકુ ભલે પણ તું કરીશ છું નકુ એ છોડી દો મારા પર એટલે મેં વોર્ડનને ને બોલાવ્યો અમારે ત્યાં અઢાર ડોમ્સ હતી અઢાર હોસ્ટેલ દરેક હોસ્ટેલમાં એટલે મેં અઢારે અઢાર હોસ્ટેલના વિદ્યાર્થીઓ રિપ્રેઝેન્ટેટિવ બોલાવ્યા નકુ તમે કામ કરો આ સ્ટાફ મેમ્બર્સ હડતાલ પર જવા માંગે જવા દો એમને ત્રણ મિલ હોય છે દિવસનો બ્રેકફાસ્ટ લંચ ડિનર તો તમે ત્રણ અને આપણી અઢાર હોસ્ટેલ છે એટલે ત્રણ હોસ્ટેલ એક હોસ્ટેલ એક ની જવાબદારી લે એટલે એક હોસ્ટેલ બિલ્ડિંગ ના માણસો નું કરે લંચ નું કરે ત્રીજા નું કરે તો એવી રીતે છ દિવસ ચાલશે અઢાર પછી જો સ્ટ્રાઈક વધારે આગળ ચાલશે તો તમારો સેકન્ડ રાઉન્ડ છે સર્કલ બીજું સર્કલ રાઈટ આ લોકોને એક પાઠ ભણાવવાનો છે પછી મેં કહું જે હોસ્ટેલના વિદ્યાર્થીઓ કિચનમાં કામ કરશે એ સિવાયના વિદ્યાર્થીઓમાંથી અમુક લોકો લાઇબ્રેરી સંભાળશે અને કચરા પોતા માટે આપણે બહારથી કોન્ટ્રાક્ટ લેબરની વ્યવસ્થા કરી દઈશું ચાલુ થઈ इंस्टिट्यूट नॉर्मली चालू एक पर क्लास कैंसल ना थे बद्दू नॉर्मल चौथा पांचवा दिवसे एम विद स्ट्राइक कर पर जनारा मानसों ने हिम्मत टूटी गई अने छठा दिवसे स्ट्राइक कॉल अप था चार दिवस तो हमने पगार आईजी पटेल का अच्छा ये लोग कोई धमकी आ पे हमें कोर्ट में जाइए सु उनको तो हमें जाओ कोर्ट में કશું થયું નહીં ત્યાર પછી ઇન્સ્ટિટ્યૂટમાં આજ દિવસ સુધી કોઈ દિવસ સ્ટ્રાઇક થઈ નથી વાહ વાહ પણ આ વિદ્યાર્થીઓના કોપરેશન વગરના પણ મેં સાથે વાત કરી સમજાવ્યા પતી ગઈ વાત કારણ કે સામાન્ય રીતે હડતાલ પૂરી થાય ત્યારે બકુલભાઈ પેલી માંગણી એ હોય છે કે અમે હડતાલ ઉપર હતા એનો પગાર ન કાપતા રાજી પટેલ વોઝ વેરી હા અને એ તો ગ્રેટ પર્સનાલિટી એટલે સો મને યાદ છે કે બહુ લોકો સરઘસો કાઢતા હતા કેમ્પસમાં આઈજી પટેલની હાય હાય ને બધું જાત જાતનું બધું ચાલતું હતું પણ બી સ્ટુડ ફર ધીસ ઇઝ વોટ વોઝ ધી આઉટકમ એવી જ રીતે વિદ્યાર્થીઓ જે ફેલ થાય એમને સેકન્ડ યરમાં મોકલવામાં એની અંદર બધા પચીસ જાતના પ્રોબ્લેમ અને ફેકલ્ટી કાઉન્સિલ નક્કી કરે કે કોને પ્રમોશન મળશે અને કોને નહીં મળે હવે એમાં બધા જાત જાતના ઇસ્યુઝ હતા પછી એની અંદર કોર્ટ કેસ થયો હવે ઇન્સ્ટિટ્યુટના લોયર એ વખતે ડાયરેક્ટર બદલાઈ ગયા હતા આઈજી પટેલ ની લર્નર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માં ડાયરેક્ટર તરીકે અપોઇન્ટ થયા એટલે છોડીને જતા રહ્યા અને પછી બીજા નારાયણ શેઠ કરીને હતા ડાયરેક્ટર બન્યા તો એ વિદ્યાર્થીએ ઇન્સ્ટિટ્યૂટની પ્રમોશન પોલિસી ઉપર હાઈકોર્ટમાં અપીલ કરી હાઈકોર્ટે નોટિસ આપી સો ડાયરેક્ટર મને કહ્યું કે આમાં બહુ અપસેટ થવાની જરૂર નથી કોર્ટ જે નક્કી કરશે તો આપણે આપણને ચાલશે સાહેબ આ એમની ફેકલ્ટી નક્કી કર્યું કયો વિદ્યાર્થી પાસ થયો ને કયો નપાસ થયો કે જેનો અધિકાર આપણો છે કોર્ટ નક્કી ના કરી શકે અને

આખી બ્રીફ મેં તૈયાર કરી કીર્તિકા નાણાવતી ફોર અ ચેન્જ આખા એફિડેવિટનો ડ્રાફ્ટ મેં વેટ કર્યો એમને બનાવ્યો મેં ચેન્જીસ સજેસ્ટ કર્યા પણ ચેન્જીસ થયા અને જજની પરમિશન લઈને કીર્તિકા નાણાવતી સેટ આ ટેકનિકલ મેટર છે એટલે આ જે એમનો જે ડીન છે જે બીજી પીચર્સ છે મારી સાથે ઊભા રહેશે કોર્ટ હાઈકોર્ટ જજ પરમિટેડ સામે ગિરીશ પટેલ

So mm -hmm. mm -hmm. संस्था ah. no, तो हाँ, तरफ અને સંસ્થા જે સંસ્થામાં તમે નોકરી કરો છો એ સંસ્થાને તમે પગાર લેવા માટે નોકરી નથી કરતા તમે સંસ્થાને પોતાની સંસ્થા ગણીને નોકરી કરો છો તમારી ઇમોશનલ એટેચમેન્ટ જો તમારા વર્ક સાથે ના હોય તો તમારા વર્કમાં કદી એક્સેલન્સ આવે નહીં બરાબર સો યુ હેવ ટુ બી ઇમોશનલી અટેચ યુ હેવ ટુ બી પેશનેટ એન્ડ યુ હેવ ટુ બી ડેડિકેટેડ

અને બરાબર જવાબ ના આવે એટલે ચોક એ જમાનામાં ઓગણીસો બ્યાસી માં તો ચોક ચોકસ્ટિક ચાલતા હતા મારે ચોક મારે છે કે આ શું છે સો સ ગર્લ્સ વેર હિટ જે મારી પાસે આવી કોઈની હિંમત નહીં પેલી પાસે જવાની હું નામ નથી દેતો હું ગયો એમની પાસે

મારું નામ દઈને ક્લાસમાં કહેવામાં આવ્યું કે આ કમ્પ્લેન થઈ છે અને આને આવીને મને આવું કહ્યું છે ને એટલા માટે હું નહીં કરું અને વોટ એવર ઇટ ઇઝ પછી મેં એમને જઈને કહ્યું સાહેબ મને ક્રેડિટ આપવાની જરૂર નથી યુ આર એ ગ્રેટ ટીચર બસ આ એક નાનકડો નાનકડી વાતને લઈને બગડે છે બરાબર સાચી વાત છે સો આમાં તો ઘણા અનુભવો થયેલા પણ કોઈ ફિયર સાયકોસિસ નહીં કોઈ

એટલે ટૂંકામાં આવા અસંખ્ય અનુભવોથી મારું ઘડતર થયું આઈ માર અને ટુ મેં સરપ્રાઇઝ આ મારો નેચર લોકો ક્રિટિસાઇઝ કરે પણ એટ ધ એન્ડ ઓફ ધેટ ધે એપ્રિસિએટ કે કયા છોકરો બરાબર કરે છે સો એટલે મારા ઘણા બધા કલીગ્સને એ વખતે લાગ્યું કે મારામાં લીડરશીપ કે સંસ્થામાં ડાયરેક્ટર કોણ બને એમાં ફેકલ્ટી નું ઓપિનિયન પણ કામ કરે એટલે સો વોટ અને આઈ થિંક એ જે પીજીપી ચેરમેન તરીકે અમારા ફોર્મેટિવ યર્સ તે વખતે તો બહુ નાનો હતો સો દેટ પ્લેડ એ રોલ ઇન ટર્મ્સ ઓફ એટલે આઈજી પટેલની ફેથ મારો પ્રોફેશનલ ગ્રોથ થયો પછી મને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની ચેર મળી ફોર રિસર્ચ અને પછી ઓગણીસો અઠાણું માં મને ઇન્સ્ટિટ્યૂટની ડીનશીપ ઓફર થઈ અમારા ઇન્સ્ટિટ્યુટમાં ઇન્સ્ટિટ્યૂટમાં તે વખતે ડાયરેક્ટર અને પછી નંબર ટુ વન ડીન યસ સો ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર એક ત્રણ વર્ષ સુધી હું ઇન્સ્ટિટ્યૂટનો ડીન હતો ડીન હતો અને એ સમય દરમિયાન જ્યારે ડાયરેક્ટર ટ્રાવેલ કરતો હોય ત્યારે ડીન ડાયરેક્ટરના ચાર્જમાં ડાયરેક્ટર હોય ઠીક બરાબર છે સો હું એપ્રિલમાં ડીન થયો ઓગણીસો અઠ્ઠાણું અને તરત પંદર દિવસમાં ડાયરેક્ટર વોઝ ટ્રાવેલિંગ અબ્રોડ ફોર ફાઈવ વીક્સ પાંચ અઠવાડિયા માટે અને એ પાછળથી મને એવું લાગે છે કે કારણ કે યુનિયન એ સ્ટ્રાઇક કરવાની થ્રેટ આપી રહ્યું હતું એટલે ડાયરેક્ટરને એની પ્રોબેબલી એટલી ડિરેક્ટર વિલ હેન્ડલ એટલે ભાઈ વેકેશન પર ગયા અને મેં પછી તો યુનિયન સાથે મારે ડીલ કરવું પડ્યું અમે યુનિયન સાથે હું ડીલ કરી ચુકે તો બીજેપી ચાર્મેન તરીકે હમ સક્સેસફુલી એટલે મેં એમને કહ્યું બકુભાઈ તમે મને સજેસ્ટ કરો કે નેગોશિયેશન કમિટીમાં મારે એક પ્રોફેસર જોઈએ તમે કહો કયો માણસ તમે ચૂઝ કરો માણસ હવે એમને માણસ ચૂઝ કર્યો પી આર શוקલા કરીને પ્રોફેસર હતા

કે મારી ત્રણ વર્ષની ડીનની ટેન્યોર છે હવે સ્ટાફ રિલેટેડ ઇસ્યુઝ ડીનના ડોમેનમાં નથી આવતા અને એવી બધી મગજ મારી છે નહીં કરવાની એટલે મેં મેં કહું આ પ્રોબ્લેમ અહીંયા જ સોલ્વ થાય નીપ ઇન ધ તો મારા ત્રણ વર્ષ શાંતિથી જશે મને કોઈ પ્રોબ્લેમ નહીં થાય એટલે એને અમે એવી રીતે ટેકલ કર્યું કે એ સ્ટ્રાઇક એટલે એ યુનિયન સ્ટ્રાઇકની થ્રેટ કેન્સલ થઈ કોઈ સ્ટ્રાઇક થઈ નહીં અને ત્યાર પછી યુનિયનનો કોઈ પ્રોબ્લેમ જ આવ્યો નહીં

એટલે છવ્વીસમી જાન્યુઆરી નું ધ્વજવંદન મારે કરવાનું હતું એઝ એક્ટિંગ ડાયરેક્ટર અને યુ નો કે છવ્વીસમી જાન્યુઆરી બે ના દિવસે અર્થ કોઈ ધ્વજવંદન નવ વાગે હતું ને આઠ વાગીને છેતાલીસ મિનિટે અર્થ કોઈક થયું અર્થ કોઈક મેસેવ હતો સો ની પ્રોપર્ટી ને પણ ડેમેજ થયું હતું મેં પાંચ મિનિટ મોડું થયું નવ ને પાંચે અમે ધ્વજવંદન કર્યું હવે એ વખતે કેમ્પસ ઉપર એક ઇન્ટર બિઝનેસ સ્કૂલ ફેસ્ટિવલ ઓકે એટલે બહારની બધી ત્રીસ ચાલીસ સંસ્થાના વિદ્યાર્થીઓ કેમ્પસ ઉપર હતો અને જે હોસ્ટેલ ની ડોર્મેટરીઝમાં રહેતા હતા એ ના કેનોપીસ હમ જે છે એ એક એ કેટલીક હોસ્ટેલ ના તૂટ્યા હતા અને મારી હોસ્ટેલમાં વચ્ચે સર્ક્યુલર સ્ટેર છે એ આવવા જવાનો એક જ રસ્તો છે લિફ્ટ નથી હમ સો ફોર્ચ્યુનેટલી કોઈને કોઈ ઇજા બીજા કોઈ થયું નતું પણ આવામાં જે જાતના મીડિયા કવરેજ આવે એટલે મા બાપો શું થાય હવે મારે આમાં શું કરવું તો જો એ મેનેજર રેટ ચાલે

માય એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ટોક ટુ એવરીબી તમારા બોર્ડની સાથે આમાં આવી જ પરિસ્થિતિમાં ક્લાસીસ કન્ડક્ટ થાય આવી પરિસ્થિતિ નથી કારણ કે મેજર રિનોવેશન અને બધી એટલે પંદર દિવસ માટે સંસ્થા બંધ કરવી મીન્સ કે ક્લાસિસ કેન્સલ કરવા એવું નક્કી કર્યું હવે એના કારણેથી એને પ્લેસમેન્ટ સીઝન અફેક્ટ થાય અને બધી જાત જાતની વસ્તુઓ તમે કોઈ કંઈ વાંધો નહીં તમે જાઓ હોસ્ટેલ ખાલી કરો જેથી કરીને અમે એસેસમેન્ટ કરી શકીએ કે શું કરવાનું છે

but everybody, students, their parents, faculty, they appreciated the manner in which the situation was handled. handled. and i'm very happy to say, that mm -hmm. we did planning that okay, the placement season effect. institute, no academic year, next the batch graduated as usual. everybody was placed as usual. And...

કોમ્પોઝ યોર અને એડવર્સિટીમાંથી રસ્તો કાઢવાનો જ હોય યુ નીડ ટુ મેનેજ યોર સેલ્ફ ફર્સ્ટ સો રાઈટ એટલે સો ધેટ વોઝ અનધર એક્સપિરિયન્સ વિચ આઈ થિંક શોરટ ધ ક્રેડેન્શિયલ્સ એટલે ઘણા બધા ફેકલ્ટી મેમ્બર્સ હે મને ડાયરેક્ટર તરીકે સપોર્ટ કર્યો હમ એમાં આ બધા અનુભવો એ પણ કામ કર્યો હશે હું માનું છું સાચી વાત એટલે ડાયરેક્ટર જ્યારે આપ થયા ત્યારે તો એ પદ ઉપરના જે એટલા ચેલેન્જીસ હોય એના એક્સપિરિયન્સ લઈને આપે ત્યાં આવવાનું થયું બરાબર ને યા એટલે હું ઓક્ટોબર બે હજાર બેમાં આઈએમના ડાયરેક્ટર તરીકે અપોઇન્ટ થયો અને પાંચ વર્ષનું કાર્યકાળ હોય એટલે ઓક્ટોબર બે સુધી હું આઈએમ નો ડાયરેક્ટર રહ્યો અને

અમારું નવું કેમ્પસ હતું એટલે કે ગુજરાત સરકારે ઓગણીસો અમને મળી એ લાલભાઈ ના ટ્રસ્ટ તરફથી ડોનેટ કરવામાં આવી અને ગુજરાત સરકારે પાંત્રીસ એકર જમીન ઓગણીસો માં એલોટ કરી જે અત્યારના નવું કેમ્પસ છે એ પાંત્રીસ એકર એલોટ તો થઈ પણ એમાંથી છવ્વીસ એકરમેન્ટ લેટર અને પ્રક્રિયા પૂરી થઈ હતી એકર બાકી જે સિત્તેર એકોતેર થી તે ઠેઠ સુધી બે ને ઓગણીસો અઠાણું માં હું ડાયરેક્ટર દિન થયો ત્યાં સુધી એમ કોઈ કોઈ કશું હતું નહીં હવે આમ જહાર શાહ ડાયરેક્ટર તરીકે બહુ ટ્રાવેલ કરે બહાર જાય ને હું એક્ટિંગ ડિરેક્ટર હોઉં તો એક વખત હું એક્ટિંગ ડિરેક્ટર હતો અને એક કાગળ આવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કેર ઓફ ફલાણા ઢીમકા પટેલ અચ્છા ભાઈ આપણે પટેલની કેરમાં ક્યાંથી આવ્યા એટલે મેં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરને બોલાવીને પૂછ્યું એટલે કહ્યું સાહેબ આવા કાગળ તો ઘણી વાર આવી પણ આ શું છે પ્રોપર્ટી ટેક્સની મેટર છે પછી મેં કોર્પોરેશનમાં તપાસ કરી તો મને ખબર પડી કે આ જે નવું એકર જમીન છે એ તો તમારા નામે છે જ નહીં અચ્છા એટલે એ તો ખેડૂત ના રામે તો આ તો કઈ રીતે ચાલે હવે બેઝિકલી બિહાઇન્ડ ડેટ પણ બિલ્ડર્સ લાવી હવે એ વસ્ત્રાપુરના ની જમીન અમે વસ્ત્રાપુર ફ્લાય ઓવર ની ચાલે અત્યારના ફ્લાયઓવર છે તે વખતે નહોતો તો એટલે મોકાની જમીન હતી એટલે પછી નખવું આમાં તો કે આ હાઈકોર્ટમાં ઇન્સ્ટિટ્યૂટ નો કેસ ચાલે છે પેલા પણ હાઈકોર્ટમાં ઇન્સ્ટિટ્યૂટ નો કેસ ચાલે છે પછી એ તો વર્ષો સુધી રહે તો પેલા લોકો પચાવી પડશે એટલે પછી લોયરને મળ્યો ચીફ સેક્રેટરીને મળ્યો અને બધી જાત જાતની એમને અમારા ગુજરાત સરકારના જે એટોર્ની જનરલ છે એને મળ્યો અને પછી છેવટે નક્કી થયું કે ગુજરાત સરકાર અને ઇન્સ્ટિટ્યૂટનો લોયર સાથે હાઈકોર્ટ આગળ અપીલ કરે એટલે અમારી વચ્ચે કોઈ ઝઘડો છે એવું ના બહાર આવે હમ એ બધી મગજમારી કરી અને ડિસિઝન અમારા ફેવરમાં લીધું ઓકે હવે એક વાત હું પહેલેથી જાણતો હતો કે બધી વસ્તુઓમાં ટાઈમ ઇઝ ઓફિસ ઇસેન્સ હાઈકોર્ટ નો ઓર્ડર આવ્યો હવે આ ઓર્ડર એકચ્યુઅલી હાથમાં આવતા તો વાર લાગે હમ પણ કોર્ટ ડિક્ટેટ કરે એટલે તમને ખબર છે એટલે એના આધારે મારે મેં ચીફ સેક્રેટરી ને કહ્યું કે તમારે જે એલોટમેન્ટ કરનારો માણસ છે એની પાસે આવતીકાલે સવારના જ મારે જોઈએ કોટના કાગળિયા આવવાની રાત બને ત્યાં સુધી આપણે જોવી નથી એટલે ચીફ સેક્રેટરી અને રેવન્યુ સેક્રેટરીને બધા મને હેલ્પ કરી અને હવે જે લેન્ડ એલોટમેન્ટ નો જે અધિકારી હતો બિલ્ડરો બધા ટ્રાવેલ કરતા હતા બીજે રીતે હવાના પોરમાં દસ વાગે તમારે હેન્ડ ઓવર કરવાની જમીન કોર્ટ નો નિર્ણય આવી ગયો છે પેલો ત્યાં બધાને ફોનો કરી રહ્યો છે કે આ તો જમીન એલોટ થઈ જવાની વાત છે આ તે છે ને કશું જ નહીં તારે એટલે જમીનના કાગળિયા લીધા અને તરત ને તરત અડતાલીસ કલાકમાં ત્યાં બાઉન્ડ્રી વોલ બનાવી દીધી અચ્છા દેટ ઇઝ હાઉ ધ ન્યુ કેમ્પસ ઇઝ ફાઈનલી યસ અને એમાં કેશુભાઈ પટેલે મદદ કરી અને આ નહીં તો અમારા નવા કેમ્પસ નું આગલા નવું એકર જતા રહ્યા હો એટલે ટૂંકામાં આવા ઘણા બધા અનુભવ ડીન તરીકેના મારા અનુભવો પછી તો હું ડાયરેક્ટર થયો અને પછી એ નવા કેમ્પસ ઉપર કન્સ્ટ્રક્શન કરી અને નવા કેમ્પસ ઉપર આખું નવું કેમ્પસ એમનું મારી અંદર બન્યું છે સાડા પાંચ લાખ સ્કવેર મીટરનું કન્સ્ટ્રકશન છે જે લગભગ ઓલ્ડ કેમ્પસનું ઇક્વેલ્ટ છે ઓલ્ડ કેમ્પસ ને બનતા ત્રીસ વર્ષ થયા આ ચાર વર્ષમાં બન્યું અને એનો બે કેમ્પસની વચ્ચે એકસો બત્રીસ ફૂટનો રોડ છે એની નીચેનો અંડરપાસ એની પરમિશન મેળવવામાં ભયંકર તકલીફ એ પણ મેં મેળવી અને મેં આઈ ટોલ્ડ માય સેલ્ફ કે આ અંડરપાસ જ્યારે બનશે ત્યારે એકસો બત્રીસ ફૂટનો રોડ એક દિવસ માટે પણ બંધ નહીં રહે ઓકે એટલે એ स बनी गो खबर न पड़ी कि अंडरपास बनी गाजूडं गरबा हो कॉस न फेस्टिवल होने रात बार म्यूजिक ने बढ़ लाउड स्पीकर चले तो आजूबाजू डिस्टर्ब थे कम्प्लेन न कर

પણ અનેક ક્ષેત્રોમાંથી પણ આપને આપણે એનું કારણ છે કે એ એ જમાનામાં સરકાર ને આઈઆઈએમ ઉપર કંટ્રોલ કરવાની કંટ્રોલ ઓરિએન્ટેશન સરકારનું હતું શરૂ થયું તો એ સમયથી બધું છે એટલે જેમ કે દાખલા તરીકે કોમન એડમિશન ટેસ્ટ અમારો કેટ હમ એ બે હજાર ને ત્રણ નવેમ્બરમાં જે કોમન એડમિશન ટેસ્ટ એવી વસ્તુ છે કે જે દેશના છવ્વીસ શહેરોમાં એ ટેસ્ટ એક જ દિવસે લેવાય છે અને એના લગભગ દોઢસો જેટલા સેન્ટર હોય ચેલેન્જ સો હવે એમાં એલિગેશન કરવામાં આવ્યું કે એનું પેપર લીક થયું હવે સીબીઆઈ ના ઇન્સ્પેક્ટરનો ફોન મારા ઉપર રવિવારે હવાના પરમાં હાડા છ વાગે આવ્યો એ દિવસે કેટ હતી કે તમે મને કેટનું પેપર આપો મેં કહ્યું એમના ડાયરેક્ટર ભાઈ કેટનું પેપર ના હોય એ તો

પણ મને હજી આજની તારીખમાં પણ એમ લાગે છે કે આખું એન્જિનિયર્ડ હતું આઈએમ ને કેપ્ચર કરવા માટે કારણ કે મિનિસ્ટ્રીની પ્રપોઝલ હતી કે આઈએમ ટેસ્ટ કન્ડક્ટ ના કરે ટેસ્ટ મિનિસ્ટ્રી કન્ડક્ટ કરે ઓકે તો તો આખી આઈએમ ની બ્રાન્ડ જ ક્લાસ થઈ જાય ને સીધો પોઈન્ટ ઇઝ કે અમારા ટેસ્ટ ઉપર લોકોને ભરોસો સો એ ભરોસા ઉપર પ્રહાર કરવાનો જે પ્રયત્ન હતો બીજું શું હતું એટલે તો સીબીઆઈ ને મે આઈ એમ લખનઉ દિલ્હી એડમિનિસ્ટર કરતું હતું એટલે આઈ એમ લખનઉ ના માણસનો કોન્ટેક્ટ કરીને કેટના પેપરો અપાવડવા હવે અમે તો ચાર સેટ તૈયાર કરતા તો કયા માણસના હાથમાં કયું પેપર આવશે એ એનું એનું ઠેકાણું ના હોય એટલે કોઈ આજુબાજુથી કોપી ના કરી શકે સો એ સીબીઆઈ ને ચારે સેટ પોણા અગિયાર વાગે આપી દેવામાં આવ્યા હવે સીબીઆઈ ને કમ્પેર કરીને ડિસાઇડ કરતા કે આ કેટ લીક થઈ છે કેમ કલાક દોઢ કલાક સીબીઆઈ કન્કલુઝન કે આ શું છે પણ એચઆરડી મિનિસ્ટર મુરલી મનોજ જોશીએ અગિયાર વાગે વીસ મિનિટે ચેનલ ઉપર ડિક્લેર કરી દીધું કે કેટ લીક થઈ ગઈ છે બધું ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ને બધા ઉતરી પડે મારા ઉપર કે તમે જાઓ આ અમદાવાદના ડાયરેક્ટરને પૂછો કે ભાઈ છ છ આ એમ મળીને ટેસ્ટ કરે છે આ એમ અમદાવાદ કોઓર્ડિનેટ કરતું હતું એ વર્ષે સો એ મારો પહેલો અનુભવ હતો મીડિયા સાથે ક્રાઇસિસ રિલેટેડ ઇન્ટરેક્શન અચ્છા હવે મારે નક્કી કરવાનું હતું કે મારે મીડિયા સાથે શું વાત કરવી એ તો મને જે પૂછવાના છે તે પૂછવાના છે ત્યાં સુધીમાં મેં વિચારી લીધેલું અને મને ખાતરી હતી કે ઇન્સ્ટિટ્યૂટમાંથી કશું નથી થયું હવે તમારી તમારી જાત ઉપર ભરોસો હોવો જોઈએ સો આઈ રિયલાઇઝ ધ ઓનલી વીક લિંક ઇઝ અ પ્રિન્ટિંગ પ્રેસ કે જ્યાં આગળ ટેસ્ટ પેપર પ્રિન્ટ થાય લાખો કોપીઓ પ્રિન્ટ કરવાની હોય અને ત્યાંથી જ લીક થવું હશે તો મેં કોન્ફિડન્સથી કહ્યું કે ચાન્સીસ આર કે આ બન્યું છે અને મારી સંસ્થામાંથી કોઈનો કોઈ આમાં ભૂલ નથી એ તો મેં કહ્યું પણ

કોને એડ્રેસ કરો મિનિસ્ટ્રી ને મીડિયાને ના આઈ વિલ એડ્રેસ પેરેન્ટ્સ એન્ડ ધેરફોર્સ સ્ટુડન્ટ્સ એટલે મેં કહું કે આવા ચિંતાનો કોઈ વિષય નથી આમ જે થશે તે અમે કરીશું તો કે મિનિસ્ટરે રિટેસ્ટ એનાઉન્સ કરી દીધો છે કરક્ટ અમે રીટેસ્ટ કરી દઈશું હવે મિનિસ્ટરની પાસે શું અધિકાર છે કે રીટેસ્ટ કરે કેટ તો ઇન્સ્ટિટ્યૂટ કરે છે કંડક્ટર આ કકડાટ પડો તો ફોકસ ડાયલ્યુટ થાય હમ તમે રીટેસ્ટ કરી દો અમે 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 કરી દઈશું રીટેસ્ટ અમે તમને બે ત્રણ દિવસમાં જણાવીશું કે રીટેસ્ટ ક્યારે થશે શું થશે આતે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી બીજું સૌથી મહત્વ કે રીટેસ્ટ કરશો તો એનો ખર્ચો તમે વધારે ફી લેશો નહીં લઈએ બધો ખર્ચો અમે જાતે કરીએ પેરેન્ટ્સ ને શું તકલીફ હોય બરાબર બરોબર એટલે એટલે આ તો મેં પતાવ્યું અને આ કેટ તો કેટલી લાંબી પ્રિપેરેશન પછી સ્ટુડન્ટ્સ આપે છે એટલે પેરેન્ટ મસ્ટ બી વરીડ હવે છ આઈઆઈએમ હતા છ એ છ આઈઆઈએમ ના ડાયરેક્ટરોને મેં એ દિવસે બપોરના નોન સ્ટોપ એપ્રોચ કર્યા છ એ છ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટરોની મીટિંગ બોલાવી કેમ્પસમાં અને અમે છ જણાએ મળી નક્કી કર્યું કે નવું પ્રિન્ટિંગ પ્રેસ આઈડેન્ટિફાઈ કરીશું અને રીટેસ્ટ આપણે તારીખ મે કહું જો સ્પીડ ઇઝ ઓફ ઇસેન્સ મિનિસ્ટ્રી કઈ પણ કરે એ પહેલા નહી તો મિનિસ્ટ્રી કહેશે કે ટેસ્ટ અમે કન્ડક્ટ કરીશું અમે તો લઈ લેવો છે પણ આપણે રીટેસ્ટ ની ડેટ એનાઉન્સ કરીશું તો પછી મિનિસ્ટ્રી શું કરશે સો ઇટ વોઝ અ ગેમ ઓફ ચેસ સો રવિવારે કેટ થઈ મુરલી મનોહર જોશીએ મંગળવારે ઇન્ટરનલ ઇન્વેસ્ટિગેશન કમિટી અપોઇન્ટ કરી શુગલુ કરીને જે સીએજી નો ડાયરેક્ટર હતો એની ચેરમેનશીપમાં સીબીઆઈ તો ઓલરેડી હેન્ડલ કરી જ તો કેસ પણ આઈએમ ના ડાયરેક્ટરોની મિટિંગ મેં બુધવારે બોલાવી બુધવારે બધા પાસે એગ્રી કરાવ્યું કે આમનો કોઈ વધારાનો ચાર્જ લેવામાં નહીં આવે વિદ્યાર્થીઓ પાસેથી રીટેસ્ટ થશે પ્રિન્ટિંગ કયું પ્રિન્ટિંગ પ્રેસ હશે એની જાણકારી કોઈને નહીં હોય અને પંદરમી ફેબ્રુઆરીએ રીટેસ્ટ કરીશું એવું અમે લોકોએ નવેમ્બરે નક્કી કરી દીધું મીટિંગ પતિ લંચ પછી મેં પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને બુધવારે એટલે કે છવ્વીસમી નવેમ્બરે ત્રણ વાગે મેં મીડિયામાં એનાઉન્સ કરી દીધું જે બધા પેરેન્ટ જોયું કે પંદરમી ફેબ્રુઆરી રીટેસ્ટ થશે કોઈ વિદ્યાર્થીએ નવી એપ્લિકેશન કરવાની નથી કોઈ વિદ્યાર્થી પૈસા વધારે જે ફેબ્રુઆરીમાં થતા તેને બદલે માર્ચમાં થશે પણ એકેડેમિક સેશન જૂનમાં ચાલુ થતું હતું જૂનમાં જ થશે કોઈ પરિવર્તન નહીં થાય કશો જ ફેરફાર નહીં થાય જે છે તેમ જ રહેશે બધું વિદ્યાર્થીને એક વધારાનો ટેસ્ટ લખવાની તકલીફ થશે જેને માટે અમે ક્ષમા પ્રાર્થી છીએ તમે માનશો ને સાહેબ પણ નહીં વિદ્યાર્થીઓનો પેનિક સબસાઇડ થઈ ગયો આખું ગામ કહેતું હતું કે આઈ એમ પતી જશે આમ ની બ્રાન્ડ ધોવાઈ જશે કેટ ધોવાઈ જશે ઓન ધ કોન્ટ્રરી આ ક્રાઇસિસ જે રીતે મેનેજ કરવામાં આવ્યો એમાં આઈ એમ ની બ્રાન્ડ

એના વિશે મને કાંઈ જ કહેતો નહીં તું જે ડિસાઈડ કરીશ આઈ વિલ સાઈન મને નહીં જણાવતો એટલે જયારે મીડિયા મને પૂછ્યું કે ક્યાં પ્રિન્ટિંગ પ્રેસ થાય ગાઈડલાઈન શું છે હું ખબર નથી ખબર અને આમ ટેલિંગ ધ ટ્રુથ કારણ કે મને ખરેખર ખબર નથી મીડિયાને ને બધો હોબાળો પતી ગયો પછી મને પેલા જણાવ્યું કે એને શું વ્યવસ્થા કરી છે શું વ્યવસ્થા કરવાની છે તેની વાત રવિવારે રાત્રે જ થઈ ગઈ હતી ત્રણ ચાર લોકેશન્સ આઈડેન્ટિફાઈ થયા હતા ફાઈનલ ચોઈસ કયો હશે એટલે કઈ ત્રણ ચાર જગ્યાઓ નક્કી થઈ ગઈ એ મને ખબર હતી પણ એમાંથી ક્યાં છપાવાનું છે એ મારે જાણવું જ નહોતું રાઈટ એટલે સો આ બધી ધીઝ આર વેલ્યુઝ યુ ડોન્ટ પેનિક વેન ધેર ઇઝ એ ક્રાઇસિસ યુ ડીલ વિથ ઇટ ફોર્મલી યુ સેટ યોર પ્રાયોરિટીઝ રાઈટ કે આમાં તમે કોને એડ્રેસ કરો છો આટલા બધા સ્ટેક હોલ્ડર્સ છે એમાંથી કયા સ્ટેક હોલ્ડર્સ તમારી માટે વધારે રિલેવન્ટ છે અને જે તમારી સામે પોલિટિક્સ રમાઈ રહ્યું છે એને તમે નોન પ્લસ કઈ રીતે કરશો સો એવો જ બીજો ઇન્સિડન્ટ કે મુરલી મનોહર જોશી અને એની સરકાર એમ માની લીધું કે અમે લોકો ફી અમે દોઢ લાખ રૂપિયા ફી લેતા હતા વર્ષની એટલે બે વર્ષના ત્રણ લાખ કે આમાં ગરીબ વિદ્યાર્થીઓને અન્યાય થાય ને આ છે તે છે ને એટલા માટે એ લોકોએ ઓર્ડર ઇસ્યુ કરી દીધો કે તમારી ફી એ મહિનાના એટલે કે વર્ષના ત્રીસ હજાર થઈ જશે દોઢ લાખમાંથી એસી ટકા ફિકલ્ટ પાંચમી એ આ ઓર્ડર આવ્યો ફેક્સ થી ઓર્ડર આવ્યો એના એક કલાકમાં પાર્લામેન્ટ ડિઝોલ્વ થઈ ગઈ

આઈ એમ બેંગ્લોરના ડાયરેક્ટરે કહ્યું કે આઈ એમ અમદાવાદ જે કરશે તે અમે કરીશું એટલે આઈ એમ અમદાવાદ થઈ ગયું મારા ઉપર ફોન આવ્યો તારામાં તાકાત હોય મેં જોઈન્ટ સેક્રેટરી જે હતો વીએસ પાંડે કરીને હતો એને મને બોલાવીને ધમકાવ્યો પોતાની ઓફિસમાં ત્યારે મેં એને કહું કે ભાઈ આ બીજા તારા બીજા બધા સબોર્ડિનેટ ને અહીંયા શું કામ રાખે છે આપણે બે જણા વાત કરીએ તો કે આ બધાની વચ્ચે હું બોલે બધાની વચ્ચે અને મને કહું કે સાઈન ઓર રિઝાઈન મે કુ ડુ યુ થિંક યુ હેવ ધ ઓથોરિટી ટુ સેન્ડ મી ઇફ યુ હેવ ડુ ઇટ એટલું ધ્યાન રાખજે કે આ દેશમાં કોટો છે મારી અપોઇન્ટમેન્ટ મારા ચેરમેને કરેલી છે ઓન્લી માય ચેરમેન કેન સેક્ટ મી સો હું નથી કરવાનો થાય કરી લે

બરાબર છે એટલે પતી ગયું પછી પચી જાતના પોલિટિક્સ અને કર્યા મેં કંઈ ના કર્યું મેં સોસાયટીની મીટિંગ બોલાવી બોર્ડની નહીં આઈ એમ સોસાયટી એ પણ એનો મેમ્બર હતો અને મેં કુક સોસાયટીનું બધું ઓડિયો રેકોર્ડ કર્યું પેલા ગાળા ગાળી કરી તમારા ડાયરેક્ટરને સેક કરી દઈશ ના કરી દઈશ એ બધું રેકોર્ડ થઈ ગયું અચ્છા પછી મેં એની ટ્રાન્સક્રિપ્ટ બનાવી ઓડિયો અને શેખર ગુપ્તા વોઝ ધ એડિટર ઓફ ઇન્ડિયન એક્સપ્રેસ મીડિયા વોઝ ઇન અવર ફેવર બીકોઝ સ્ટેન્ડિંગ અપ સો ઇન્ડિયન એક્સપ્રેસ ની પેલો ગયો કે તમારો ટર્મિનેશન લેટર આવી જશે પ્રારબ્ધ પેલો પાછો ગયો દિલ્હી બીજે દિવસે મુરલી મનોહર જોશી વોઝ ટ્રાવેલિંગ સો હી વોઝ નોટ ઇન ઓફિસ એટલે એની સહી વગર કજું થાય નહીં એની સહી બીજે દિવસે બીજે દિવસે એટલે નવમી માર્ચે મિટિંગ હતી દસમી મુરલી મનોહર જોશી વોઝ આઉટ ઓફ ટાઉન એટલે વહેલા વહેલું અગિયારમી થાય અગિયારમી માર્ચ ના ઇન્ડિયન એક્સપ્રેસ ની હેડલાઇન એમએચઆરડી થ્રેટન્સ આઈ એમ અમદાવાદ ડાયરેક્ટર સાઇન ઓર રિઝાઇન And the director stands up, saying, "I will not sign." I hmm. nebut do transcript madi je. Pelo bolio to, he was too cheapy. He Murli Manohar Joshi na table up. Abhi pello So my termination letter ready rakho. Pone sign nahi uh, hai. I media supported. Me. So so we survived. અને પછી મેં મારા એલ્યુમના વિઝિટિંગ ફેકલ્ટી એ બધાની પાસે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરાવી આ ઓર્ડરની વિરુદ્ધ અમે તો હું તો ગવર્મેન્ટ સર્વન્ટ હતો આઈ કે નોટ અને પછી સુપ્રીમ કોર્ટ સાઈડ કે આઈઆઈએમ્સ આના પાર્ટી થવા જોઈએ તો થયા રેડી રેડીલી ગઈ પછી ફલીન અરિમાન અને બીજા બધા માણસો સાથે એમિનન્ટ લોયર્સની સાથે ડિસ્કસ કર્યું એફિડેવિટ તૈયાર કરાવડાવી ફરી નરીમાનની સાથે બેસીને મેં એનો જવાબ લખ્યો અને પછી સુપ્રીમ કોર્ટમાં લિસ્ટિંગ મારે સત્યાવીસમી માર્ચે હું સુપ્રીમ કોર્ટમાં હાજર હતો હવે આમાં સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ હતું કે શું કહેવાનું કહેવાનું એ કે સરકારે આ ઓર્ડર લીધો પરંતુ અમને કન્સલ્ટ કર્યા નથી અમને ખાલી ઓર્ડર આપી દેવામાં આવ્યો છે તો અમારે વાતચીત કરવી છે કે ભાઈ સરકારના કન્સર્ન વેલિડ છે બરોબર છે ગરીબ વિદ્યાર્થીઓને તકલીફ થાય એના બીજા ઈલાજો થઈ શકે તો બોર્ડ જો ફી કટ કરી નાખો તો અમીર વિદ્યાર્થીઓને તમે કરી રહ્યા છો છો જે ફી ફી ભરી શકે લો એની ગરીબ વિદ્યાર્થીઓને અમે ડાયરેક્ટલી ફી વેવર આપીએ એ વધારે સારું તો વીસ ટકા ગરીબ વિદ્યાર્થીઓ આ એમમાં ભણતા હોય છે તો વીસ ટકા જે અમારે આપવા પડે ને બાકીના જે એસી ટકા ભરી શકે એને શું માનતો છે એટલે ઈસ્યુ તમારે ડિસ્કસ કરવા છે એટલે સરકાર સાથે અમને ડિસ્કસ કરવાનો ચાન્સ મળે પછી આ નક્કી થાય ત્યાં સુધી અમારી રિક્વેસ્ટ એવી છે કે જ્યાં સુધી ડાયલોગ ના થઈ જાય ત્યાં સુધી ગયા વર્ષે જે ફી ચાર્જ કરેલી અમે આ વર્ષે કરીશું ઉપરની રકમ અમે એક્સટ્રો એકાઉન્ટમાં જમા કરીશું અને સુપ્રીમ કોર્ટનો ઓર્ડર નહીં આવે ત્યાં સુધી એ પૈસા અમે લઈ લઈએ વાપરીશું નહીં સુપ્રીમ કોર્ટનો ઓર્ડર ગવર્મેન્ટની ફેવરમાં આવશે તો છોકરાઓ રિફંડ કરી દઈશું અમારી ફેવરમાં આવશે તો અમે લઈ લઈશું બરાબર હવે આવી પ્રપોઝલ હતી કે જેમાં સરકાર ના પડી શકે સુપ્રીમ કોર્ટ કશું ના કરી શકે તો સુપ્રીમ કોર્ટે અમને સત્યાવીસમી જુલાઈ સુધીનો ટાઈમ આપ્યો સત્યાવીસ માર્ચ જે તમે સરકાર સાથે નેગોશિયેટ કરીને નક્કી કરો અને ત્યાં સુધી તમે જે કરન્ટિન્યુ કરો બરાબર છે હવે મને ખબર હતી કે મે માં ઇલેક્શન છે હવે એઝ ઇટ હેપન્સ મુરલી મનોહર જોશી

એવું આપણને અનુભવ થાય છે સત્યાવીસમી માર્ચે સુપ્રીમ કોર્ટમાં ઉભો નહેરાનો કદાચ આઈ એમ અમદાવાદ આઈ એમ અમદાવાદનો હું ડાયરેક્ટર એટલે આઈ એમ સિસ્ટમ કોઈ ડાયરેક્ટર હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં ઉભો રહ્યો હોય એવું કદાચ કોઈના કેસમાં બન્યું નહીં હોય જે મારા કેસમાં બનેલું છે સો એટલે વી સર્વાઇવ અને અવર ઓટોનોમી વોઝ વોઝ પ્રોટેક્ટેડ એટલે આવા તો ઘણા અનુભવો છે કે જેમાં एक लीडर तरीके तुम्हारी हिम्मत चाहिए, चाहिए, कॉन्फिडेंस हताश नहीं। एडवर्सिटी कैट वोज एन एडवर्सिटी वी बिल्ट आई एम ब्री कट वोज एन अपॉर्चुनिटी वी बिल्ड कैंपस में फॉरेन स्टूडेंट्स મીડિયા કે અમારે એમના ઇન્ટરવ્યુ કરવા છે જાણવું છે કે તમે જે વાત કરો ઓલ કે નો 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 ધીસ ડોન્ટ હેપન ઇન ધ વેસ્ટન કન્ટ્રીઝ અહીંયા કેવી રીતે થાય છે તમને ખબર નથી મેં મીડિયાને કહ્યું હતું કે તમે ઇન્ટરવ્યુ કરો ટુ બી ઓનેસ્ટ પછી એને રિલીઝ કરજો એડિટ નહીં કરતો ડેડ સો ધ પીપલ સો ઇટ આઈ ઓપન કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો આવું

બે હજાર ને ત્રણમાં મેં સરકારને કહી દીધું કે તમારી પાસેથી મારે એક રૂપિયો ગ્રાન્ટ જોઈએ નહીં મારું આખું નવું કેમ્પસ હું મારા રિસોર્સિસમાંથી ડેવલપ કરીશ અચ્છા એટલે આઈ એમ અમદાવાદ બીકેમ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ ઇન ટુ થાઉઝન્ડ થ્રી હું ડાયરેક્ટર થયો એના છ મહિનામાં અને ત્યાર પછી સરકાર પાસેથી એક રૂપિયો લીધો નથી મેં કહ્યું મને ટેક્સ પે મની આર્ગ્યુમેન્ટ કદી કરતા જ નહીં એમ નોટ યુઝિંગ

મારી આખી ટેન્યોર માં હું મેં જયારે ટેક ઓવર કર્યું ત્યારે આઈઆઈએમ વોઝ રેન્ક નંબર ટુ એન્ડ આઈ એમ બેંગ્લોર વોઝ નંબર વન આ બહુ ઓછા માણસોને ખબર છે અચ્છા ઇન્ટરનલ સર્વે માં આઈએમ અમદાવાદ વોઝ ઇન ટુ થાઉઝન્ડ ટુ સર્વે વી નંબર ટુ ઇન ટુ થાઉઝન્ડ સર્વે વી નંબર ટુ બે હજાર ત્રણ થી બે હજાર આઠ સુધી મારી આખી ટેન્યોર માં જેટલા સર્વે થયા છે આપણા દેશમાં કે દેશની બહાર આંતરરાષ્ટ્રીય એમાંના કોઈ પણ સર્વેમાં આઈઆઈએમ અમદાવાદ પહેલું ના આવ્યું હોય એવું બન્યું જ નથી બધા ડોમેસ્ટિક સર્વે અને બધા ઇન્ટરનેશનલ સર્વે ઇન્ડિયાની નંબર વન બિઝનેસ સ્કૂલ વોઝ ઓલવેઝ આઈ અમદાવાદ વી પાર્ટિસિપેટેડ ઇન એવરી સર્વે બે હજાર ને બે માં જયારે આઈ એમ અમદાવાદ વોઝ નોટ રેન્ક એઝ નંબર વન એન્ડ નંબર ટુ સો ધ બોર્ડ ડિસાઇડેડ કે હવે આપણે સર્વેમાં પાર્ટિસિપેટ નહીં કરીએ ડાયરેક્ટર થયો મેં કો ના ચાલે એટલે કન્વેન્શનલ વિઝડમ ને ચેલેન્જ કરવું નવા કેમ્પસ ની ડેવલપમેન્ટ એસી કરોડ નો પ્રોજેક્ટ હતો સો બોર્ડે કર્યું એક કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ કન્સલ્ટન્સી ને હાયર કરો કે જે આને મોનિટર કરે મેં તપાસ કરી તો એ લોકોનો મિનિમમ ચાર્જ બે કરોડ વર્ષના વર્ષના બે કરોડ હા વધારાનો પ્રોજેક્ટ કોસ્ટ મારી શું કામ કરવું એટલે હું ડાયરેક્ટલી મોનિટર માય સેલ્ફ કન્સ્ટિટ્યુટ સિવિલ એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ એક ટીમ ટીમ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એન્જિન મને રિપોર્ટ કરશે બોર્ડે કહ્યું કે મારા જોડી દો ને કઈ તકલીફ થાય તો આપણે ત્યાર પછી તમે કહેશો તે પણ કરીશ એક વર્ષ ચાલ બાધ હવે એમાં એક વર્ષમાં સૌથી પહેલો પ્રોબ્લેમ હતો મારે કેપેસિટી એક્સપાન્ડ કરવી હતી આઠ મહિનામાં બે હોસ્ટેલના બિલ્ડિંગો તૈયાર કરવાના હતા બિલ્ડિંગ પરમિશનથી માનીને બધું કમ્પ્લીટ કર્યા સુધી इलेक्शन भी देख रहे मटेरियल हॉस्टल बनाने हैं आठ महीना में बनाई थी बोर्ड बोले मारो प्रोपोज़ल अपलोड करें आई सो आई हेडेड डी प्रोजेक्ट मैनेजमेंट टीम एंड डीज इट माइसेल डेढ़ करोड़ रुपया संस्थान दर वर्ष बचा रहे हैं चार वर्ष प्रोजेक्ट चालू आठ करोड़ गया होते सो so, ये कम प्रोजेक्ट कंसल्टेंसी फॉर्म वगैरह क्या प्रोजेक्ट हैं चाले पब्लिक एजुकेशन इंस्टीट्यूशन नेचुरल पूरे पूरे सो आई अहमदाबाद न्यू कैंपस इज एन एग्जांपल वेयर देयर वाज नो एक्सटर्नल एजेंसी इन्वॉल्व एंटायर मॉनिटरिंग वाज इंटरनल सो मैनेजमेंट इज ऑल अबाउट चैलेंजिंग द कन्वेंशनल विजडम राइट डिफाइनिंग योर ओन नॉर्म्स Defining your own performance parameters, defining your own structures and systems. So, new campus project is a live example of how these are these things are to be done. So itle tokama abada contributions je me institute ni brand build kare. Anu ગ્લોબલ અમદાવાદમાં આ એમ ને કોઈ જાણતું નહોતું ઓગણીસો ને નેવું બે હજાર સુધી આ એમ રેલવે સ્ટેશન પર ઉતરીને તમે એડ્રેસ પૂછો કે આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ જવું છે તો પૂછે તમને રિક્ષાવાળો કે ટેક્સી વાળો કે ક્યાં જવાનું છે પછી તમારે કહેવું પડે કે એ એમ એ ની બાજુમાં અટીરાની બાજુમાં આ નું એ હતું આજે તમે રેલવે સ્ટેશન ઉપર કઈ કોઈ બી જગ્યા ઉતરીને કહો તો પણ તમને સીધો આઈ એમ લઈ આવશો અમદાવાદના લોકો ને જ ખબર નથી કે આઈ એમ શું છે પણ એટલે એવું કહેવાય બકુલભાઈ કે લગભગ લાઈફના છેલ્લા ચાલીસ એક વર્ષ તો આઈઆઈએમ મેજ વિદ્યા યસ હમ એવું બન્યું ને ઇન્સ્ટિટ્યૂટ સાથે આઇડેન્ટિફાઈ થઈ ગયું હતી આજે મને આઈઆઈએમ મેચ આ મે બે હજાર ને સાતમાં ઓક્ટોબર માં મારી ટર્મ હતી હવે સામાન્ય રીતે રિટાયરમેન્ટ એ પ્રમાણે હું બીજા પાંચ વર્ષ આઈ નોકરી કરી શક્યો અને અમારે ત્યાં કલ્ચર હતું કે પ્રોફેસર રિટાયર ડાયરેક્ટર રિટાયર થાય પછી પ્રોફેસર તરીકે ચાલુ ચાલુ રહે હા પણ હવે મારા નસીબમાં એવું હતું કે મારા પછી જે ડાયરેક્ટર એપોઇન્ટ થયો મને બીજી ટર્મ ઓફર કરવાની વાત કરી મેં ના પાડી મૂકી આઈ એમમાં કોઈ પણ ડાયરેક્ટરે બીજી ટર્મ લીધી નથી નથી લઈ હવે મારા પછી જે ડાયરેક્ટર તરીકે અપોઇન્ટ થવાનો હતો એ મારો વિદ્યાર્થી હતો સમીર બરોબર મારો વિદ્યાર્થી હતો હવે મારો સ્ટુડન્ટ ડાયરેક્ટર થાય અને હું ફેકલ્ટી મેમ્બર તરીકે રહું અને મારી ટેન્યોર સક્સેસફુલ હતી એટલે બધા ફેકલ્ટી ને સ્ટાફ મેમ્બર્સ બધા પેલો ડાયરેક્ટર પણ બધા આવે મારી પાસે એને માટે કેટલું એમ્બેરેસિંગ થઈ જાય મારે કોઈ ઇન્ટરફિયર ના કરવું હોય પણ એને તો શેડો રહે ને સો આઈ ડિસાઈડેડ કે કારણ કે મારો વિદ્યાર્થી ડાયરેક્ટર બની રહ્યો છે

એટલે મને મારે માટે આ ઘણી સારી ઓપોર્ચ્યુનિટી હતી સો આઈ એગ્રીડ આઈ જોઈન ધ અડાણી ગ્રુપ ઇન નવેમ્બર ટુ થાઉઝન્ડ સેવન અને અડાણી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ક્રિએટ કર્યું એની અંડર અડાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ બનાવ્યું ભુજમાં મેડિકલ કોલેજ સ્થાપી અને અડાણી ગ્રુપ સાથે હું બે હજાર ને સાતના નવેમ્બરથી તે બે હજાર ને ચૌદ ના સપ્ટેમ્બર સુધી લગભગ પ્રેક્ટિકલી સાત વર્ષ મેં કામ કર્યું અદાણી ગ્રુપ જોઈન કરવા પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ગૌતમભાઈ વોઝ ક્વાઇટ પેશનેટ અબાઉટ એજ્યુકેશન અને મારે એજ્યુકેશનમાં જ રહેવું હતું અને આ ગુજરાતમાં રહેવું આઈ એમ અમદાવાદમાં મારી ચેલેન્જ હતી કે આયમ અમદાવાદ વોઝ એ બ્રાન્ડ બટ આઈ હેડ ટુ મેક ઇટ એ ગ્લોબલ બ્રાન્ડ એને અપગ્રેડ કરવાની હતી એને એક્સલન્સને પ્રમોટ કરવાનું સો Taking it to the next level was the challenge in IIM Ahmedabad, which I accepted and to the best of my ability I fulfilled. I did, yeah. Adani Group ma, it was a greenfield project. Kachud jamin, ubi So it was an exercise in institution building from scratch. Medical College, or Adani Institute of Infrastructure Management. આજે શાંતિગ્રામ ટાઉનશિપ છે એમાં અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ ફર્સ્ટ બિલ્ડિંગ ઇન શાંતિગ્રામ ટાઉનશિપ ક્રિએટેડ એટલે એના આર્કિટેક્ચર અને ડિઝાઇનથી માંડીને બધી જ વસ્તુ ફેકલ્ટી રિક્રુટમેન્ટ સ્ટુડન્ટ બધા પ્રોસેસિસ એવરીથિંગ સો ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ હેન્ડલ કરવો એ મારી ડિઝાયર હતી જે મેં આદાણી ગ્રુપમાં કર્યો ને ત્યાર પછી અને મેં ગૌતમભાઈને કહ્યું હતું કે મેડિકલ કોલેજનો પહેલો બેચ ગ્રેજ્યુએટ થઈ જશે

અથવા એક વર્ષ અપ્રુવલ ના મળે અને બધું ખેંચાય એટલે આ મને ગુજરાતના હેલ્થ સેક્રેટરીએ કહ્યું કે તમને કદાચ ખબર નહીં હોય પણ ધીસ ઇઝ યોર અને એ ગુજરાત ભુજ મેડિકલ કોલેજ વોઝ ધ ફર્સ્ટ ઇન્સ્ટન્સ ઇન ધ હોલ કન્ટ્રી ઓફ એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ઇન ધ ફિલ્ડ ઓફ મેડિકલ એજ્યુકેશન હોસ્પિટલ ની અંદર છે પણ મેડિકલ કોલેજ એટલે એની કોઈ ટેમ્પલેટ જ નહોતી એટલે ગુજરાત ગવર્મેન્ટના સેક્રેટરીઓની સાથે મારે ગાઈડ કરીને એની ટેમ્પલેટ બનાવવી પડી કે આ પીપીપીના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઉપર દેટ ઇઝ માય કોન્ટ્રીબ્યુશન ટુ ધી ફિલ્ડ ઓફ મેડિકલ એજ્યુકેશન કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અને પછી બે હજાર ને ચૌદમાં સંજીવ ગોયંકારની ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઇન દિલ્હી ત્રણ કેમ્પસિસ છે ભુવનેશ્વર કલકત્તા અને દિલ્હી લોસ મેકિંગ ત્રણે ભયંકર લોસીસ સો સંજીવ ગોયંગ ચા અપ્રોચ મી કે ભાઈ આ લોસ મેકિંગ ઇન્સ્ટિટ્યુટ ટર્ન અરાઉન્ડ કરવાનું છે અને એની બ્રાન્ડ નથી એની ટોપ 20 માં પણ એની રેન્ક આવતી નથી તો એને રેન્કિંગ અપાવવાનું અપગ્રેડ કરવાની છે નાઉ આઈ હેડ હેન્ડલ્ડ

મારો ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ હતો આઈ ફિનિશ ધ જોબ ઇન ટુ ઇયર્સ હું ઓલવેઝ કહેતો હતો કે સરકારે રેન્કિંગ એજન્સી ચાલુ કરવી જોઈએ કારણ કે પ્રાઇવેટ રેન્કિંગ એજન્સીમાં બધા જાત જાતના ચાર્જીસ હોય કરપ્શન હોય તમે મેનિપ્યુલેટ કરો ના જેમ તે સો મિનિસ્ટ્રી ઓફ એચઆરડી સ્ટાર્ટેડ ધ રેન્કિંગ એક્સરસાઈઝ નેશનલ રેન્કિંગ એનઆરઆઈએફ શરૂ કર્યું બે હજાર ને સોળમાં આઈ એમ આઈ Was ranked number seven in the business schools. Pehla 6 IIM Okay. So, by definition, IMI became the best private sector business school in India. Hmm. So, any rank? Seventh IMI. All India was seven, and a private business school was number one. One. It like rank no problem bhi bhi ja, Sanjeev so પહેલી વોલન્ટરી રિટાયરમેન્ટ આયા માંથી લીધેલી ને હવે બીજી વોલન્ટરી રિટાયરમેન્ટ આઈ લઉં છું ને હવે હું મારું કામ પતી ગયું એક્ચ્યુઅલી મારી બંને દીકરીઓ ફોરેન છે અને એમની ઈચ્છા હતી કે હવે હું એમની સાથે જઈને વધારે સમય વિતાવું એટલા માટે અને હું કંટાળી થાકી ગયો હતો વીસ વર્ષ સુધી લીડરશીપ રોલ્સ કર્યા હતા યસ યસ સો દેર વોઝ અ ફટીગ સો ઘણી બધી ઓફર્સ મને હતી પણ આઈ રિફ્યુઝ અને મને ખાતરી હતી કે આ ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ હું પૂરો કરીશ એટલે મને એક્સટેન્ડ કરશે

હું આઈ હેવ વિડ્રોન ફ્રોમ એવરીથિંગ આઈ હેવ આઈ ડિસાઈડેડ દેટ આઈ વિલ એન્જોય રિટાયરમેન્ટ મેં એવું સાંભળેલું કે ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ કરીને પછી માણસ રિટાયર થઈ જાય તો એકદમ લાઈફમાં વેક્યુમ થઈ જાય પછી એની હેલ્થ ઉપર અસર થાય ને એની લોન્જીવિટી ઉપર અસર થાય ને બધું જાત જાતના બધા પ્રોબ્લેમ્સ થાય મને કોઈ વાતમાં કોઈ માલ નથી ઇટ્સ અ માઇન્ડસેટ ઇસ્યુ મારે રિટાયરમેન્ટ એજ હું મારી પાસે સમય નહોતો મારા ફેમિલી સાથે પાડવાનો મારી વાઈફ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો મારી પાસે સમય નહોતો અમે ગયો આ અમદાવાદના તેત્રીસ વર્ષમાં મેં એક પણ વર્ષ વેકેશન લીધી નથી ઓહ સો મારે ટાઈમ નોટ સ્પેન્ડ ટાઈમ વિથ માય ડૉટર્સ વિથ માય વાઈફ એનો સો એટલે અને મને ઘણા શોખ છે આઈ એન્જોય ક્રિકેટ આઈ એન્જોય વોચિંગ મૂવીઝ આઈ એન્જોય રીડિંગ એન્ડ રાઇટિંગ સો એ બધું તમારી તમારી તમે એન્જોય કરવા માટે સો બે હજાર સપ્ટેમ્બર પછી કદી નથી કોઈ રિસર્ચ કરી કશું જ નહીં આઈ હેવ એન્જોઈડ રિટાયરમેન્ટ લાઈફ જો કોઈ માણસ મને એમ કે તો આજે બે હજાર ને સોળ ના સપ્ટેમ્બર થી આ બે હજાર ને તેવીસ નો ઓક્ટોબર ચાલે છે સાત વર્ષ પૂરા થયા છે સાત વર્ષમાં એક દિવસ મેં રિગ્રેટ નથી કર્યું કે હું રિટાયર્ડ લાઈફ આઈ એમ એન્જોયિંગ રિટાયર્ડ લાઈફ એટલા માટે જેટલી મને જેટલા ઇન્વિટેશન આવે બધા ના પાડું છું નો પબ્લિક સ્પીકિંગ નથિંગ એક ખાલી બજેટ નું કમિટમેન્ટ મારી દર વર્ષની છે એ હું સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજીને પૂરી કરું બાકી કશું જ નહીં અને તો ઓથોરિટી ગણાવાય છે કે કોન્વોકેશન ચીફ ગેસ્ટ તરીકે મને બોલાવે છે હું પોલાઇટલી ના પાડું છું સો આઈ એમ એન્જોયિંગ લાઈફ સવારના પોર માં મારે શું કરવાનું છે એની સાથે મારે કશું જ આઈ ડિસાઈડ માય શેડ્યુલ કોઈ મગજમારી નહીં હું મારી રીતે શાંતિથી બધું સાંભળું ધર્મ ની પ્રવૃત્તિઓની અંદર ટીવી જોઉં છું સ્પોર્ટ્સ જોઉં છું ઇન્ટરનેટ ઉપર જે મને સારું લાગે તે વાંચું છું સો મારો સમય ક્યાં જાય છે ખબર નથી પડતી અને જમ્યા પછી બે કલાક મૂકી જાઉં છું સો ધ પોઈન્ટ ઇઝ ધેટ જે કંઈ પણ સમય નથી એવી જે લાઈફમાં અનુભવો કરેલા એ હવે સમય છે અને મને નથી સમજ પડતી કે વાય પીપલ આર વરીડ ઓફ રિટાયર રિટાયરમેન્ટ મારી રિટાયરમેન્ટ વોલન્ટરી મારી પોતાની મરજીથી છે હું રિટાયર થઈ ગયો ત્યાર પછી પણ હજી હજી મારી પણ ઓફરો આવે છે કે તમે અહીંયા જોઈન કરો ના નથી મહેરબાની કરો નહીં જોઈએ કશું જ નહીં એટલે જ્યારે વ્યસ્ત રહેવાનું હતું ત્યારે બકુલભાઈ પૂરેપૂરા વ્યસ્ત રહ્યા છે અને હવે જ્યારે સાવ રિલેક્સ રહેવાનું છે બીજું કે તમે ઘણો બધો પાવર એન્જોય કર્યો હોય કાર હોય તમે લોકો સલામ ઠોકે તમે જાઓ ઉભા થઈ જાય બધી પબ્લિક ફંક્શન તમે હો અને તમને યુ સેલિબ્રિટી એને એ બધા જે તમને એ આવે એ ડિસપ્રુવ થાય સાચું છે તમે જયારે હતા ત્યારે તમારે હવે ના તમે જાતે આ બધામાંથી માંથી વિડ્રો થઈ ગયા છો સો ઇટ ડઝન્ટ મેટર એટલે મને મને બહુ નવાઈ લાગી બે હજાર ને બાવીસ માં બે હું બે હજાર ને સોળ માં રિટાયર થયો પછી બે હજાર ને માં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ડિસાઇડેડ ટુ ગીવ મી ધી એવોર્ડ ફોર એક્સલન્સ

હવે મજાની વાત એ છે કે મને તો ખબર જ નહીં એમાં આમાં તમારે તમારો બાયોડેટા આપવાનો હોય ના ચેક કશું જ મેં કર્યું નતું એટલે પબ્લિક ડોમેન જે લીધું હશે તે લીધું હશે આઈબી ડિપાર્ટમેન્ટમાંથી એક ઓફિસર એક દિવસે મને મળવા આવ્યો બે હજાર ને છ ના નવેમ્બરની આજુબાજુ મને મારા ઓફિસે કહું કે આ આઈબીમાંથી એમના હેડ તમને મળવા માગે છે લોકલ ગુજરાતના મને તો આ બધા ફોરેન સ્ટુડન્ટ્સ અમારા પ્રોગ્રામોમાં આવે છે એમાં કંઈક પ્રોબ્લેમ હશે એટલે કોઈ વધારે એનું કોઈ ઇશ્યુ હશે લોકો ભલે બે ચાર ચા પીધી વાતચીત કરી તો કશું નહીં એન્ડ બાય પંદર વીસ મિનિટ મારી સાથે ગપ્પા મારી ને માણસો બહો થઈ ગયો બનતું ઊભો રહે ભાઈ વાય હેવ યુ કમ તો જનરલ વાત તો કે સાહેબ તમને કોઈ આઈડિયા હોય એવું લાગતું નથી આઈડિયા નથી તો કે એવું છે કે કોઈ પ્રેસ્ટીજિયસ નેશનલ એવોર્ડ મળવાનો હોય ત્યારે સરકારનું નું નોમ છે કે માણસનું બેકગ્રાઉન્ડ ચેક કરવું બેકગ્રાઉન્ડ ચેક કરવાની મારી રિસ્પોન્સીબિલિટી તમારા વિશે બધું લોકોને ખબર છે પણ મારે તમને મળ્યા પછી જ રિપોર્ટ સબમિટ થાય એટલે હું તમને મળવા આવ્યો છું કયો બોર્ડ તો એ મને ખબર નથી અને પછી જાન્યુઆરીની છવ્વીસમી જયારે એનાઉન્સ થયું કે મને પદ્મશ્રી એવોર્ડ કરવામાં આવે છે ત્યારે મને ખ્યાલ આવ્યો કે હા એ હતું કનેક્શન અહીંયા છે સો હવે પદ્મશ્રી માટે લોકો કેમ્પેઇન કરે યસ લોબી કરે લોબિંગ કરે લોબી કરે છે અને અહીંયા આ માણસને કઈ ખબર જ નથી અને આઈ વોઝ માય સરપ્રાઈઝ કે આ કઈ રીતે બન્યું એવી રીતે બે હજાર ને બાવીસ હવે મને રિટાયર થયા કેટલા છ પાંચ વર્ષ થઈ ગયા તો લાલ બહાદુર શાસ્ત્રી ના સન અનિલ શાસ્ત્રી કોલ્ડ મી ફ્રોમ ડેલી કે અમારું લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એવોર્ડ ફોર એક્સેલન્સ અમે દર વર્ષે આપીએ છીએ લાલ બહાદુર શાસ્ત્રીની

વિરોધ કર્યો હોય છતાં કરવું પડ્યું હોય સબ્જેક્ટ ન હોય તે સબ્જેક્ટ લઈને આપણે આગળ વધ્યા એમ કહેવાય કે સામેથી લઈશ ધ સક્સેસ દુનિયામાં ના સાંભળો એટલે રિજેકશન નો આઈડિયા મગજમાં ના હોવો જોઈએ નો એ એના હોય તમને તમારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ એટલે જે રિજેક્શનનો જે માઇન્ડસેટ છે એ ના રાખવું જોઈએ માણસ તમારી કેપેબિલિટી ઉપર ભરોસો રાખવો જોઈએ તમારે ગોલ ડિફાઇન કરવા જોઈએ જેમ કે માં બેસ્ટ પ્રોફેશનનો એવોર્ડ મેળવવો એ એ મેં ગોલ મારી જાત માટે રાખ્યો मार्उस्टेडिंग रिसर्चर तरीके आई एम बहार आ दस वर्ष मैं बताऊ सो एक्चुअली आई एम साइटेड एज वन ऑफ द एग्जांपल्स के इंडियन पीएचडी फॉरेन पीएचडी कैन टर्न बी वेरी गुड रिस्टोरिंग डिग्निटी ऑफ एन इंडियन पीएचडी इफ हैव कंट्रीब्यूटेड टू दैट आई फील हैप्पी એટલે આ માઇન્ડસેટ ની સામેની લડાઈ સમાજમાં હંમેશા રહેશે ગમે એટલા વર્ષો જાય બે હાજર એકવીસ હોય કે બે હાજર બાવીસ હોય આ થવાનું જ છે એ બધા અનુભવવાનું જ છે અને એની સામે જૂજવાનું જ છે એમાં હતાશા અનુભવાય નહીં એટલે એવું ખરું કે જો તમારું કમિટમેન્ટ પરફેક્ટ હોય તો કોમ્પિટન્સ તમને સપોર્ટ કરવા માટે તૈયાર હોય છે અને આપને કહ્યું કે વાંચવાનો શોખ છે એટલે હું આપણા આટલા દીર્ઘ સંવાદના અર્ક કહેવાય એવી જે ગુજરાતી બહુ જાણીતી પંક્તિ કે અરે પ્રારબ્ધ તો ઘેલું ન માગ્યું દૂર ન માગ્યું દૂર ભાગે છે ને ન માગ્યું દોડતું આવે એટલે ન માંગ્યું તે દોડતું આપના સમક્ષ આવ્યું છે કારણ કે આપે લખી રાખ્યું છે કે મારે નથી જ્યારે કરવું તું તો સ્વીકાર્યું અને થયું અને હવે નથી કરવું તો પણ હજી આપની પાસે દોડતું આવે છે એટલે આપને મને એમ છે કે આ સંવાદથી સંતોષ થયો હશે મને ઘણો સંતોષ થયો અને જીવનના સંસ્મરણો બધી યાદ આવી મગજમાં બધું ફરી રહ્યું હતું અનુભવો તો ઘણા છે પણ જે મને યોગ્ય લાગ્યું એના વિશે અમારો ઉદ્દેશ જ બકુલભાઈ એ છે કે આવા અનુભવો સ્વમુખેથી અમારું નવી જુવાની સાંભળે તો એને એમ થાય કે આ બકુલભાઈ ધોળકિયા જેને પદ્મશ્રી મળ્યો છે એને કેટલી બધી સ્ટ્રગલ એવી છે કે આમ કહીએ ને તો વોરી લીધેલી છે

એની વેદના ન થાય ત્યાં સુધી સોનું ઘણે પડે બરાબર એ એની ચમક ના આવે સો એ તમારે હા એટલે તપાવવું પડે ટીપાવવું પડે એ બધું જ તમારે થાય અને એમાંથી જ શીખતા શીખતા પહોંચી જઈએ છીએ બોકલભાઈ મેં મેં જે કહ્યું તે લાઈવ રિપીટ કે જીવનમાં શું નથી મળ્યું એને વિચાર કરવાને બદલે જીવનમાં જે મળ્યું છે યસ એના તરફ ફોકસ કરો તો વધારે મળશે અને જે મળે એનાથી સંતોષ એટલે હેપીનેસ ઇઝ ઇન યોર માઇન્ડ નેગેટિવ થોટ્સ એન્ડ પોઝિટિવ થોટ્સ આર ઓલસો ઇન યોર માઇન્ડ સો તમારે નક્કી કરવાનું છે કે તમારે કોને પ્રાધાન્ય આપવું છે રાઈટ અને હું જરા આટલા બધા કેસીસ સાંભળું છું કે લોકો ડિપ્રેસ થઈ જાય છે અને સાયકેટ્રિક હેલ્પની જરૂર પડે છે અને એ બધું એ બધું ડિસ્ટર્બિંગ છે પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇટ્સ ધ સ્ટ્રગલ વિથ યોર સેલ્ફ એન્ડ ધેટ યુ નીડ ટુ વિન મારા જીવનમાં એવું ઘણું બધું બન્યું છે કે જેમાં હું ડિપ્રેશનમાં જતો રહી શક્યો હતો પણ એવું કદી બન્યું નહીં બિકોઝ આઈ ઓલવેઝ ફોટ વિથ માય સેલ્ફ યસ આપે આટલો લાંબો સમય અમારા માટે કાઢ્યો અને રિલેક્સિંગ મૂડમાં સરસ આપણે સંવાદ કરી શક્યા તે બદલ હું ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ વતી આપનો ખૂબ અહોભાવ સાથે આભાર વ્યક્ત કરું છું અને પ્રાર્થના કરું કે આપ વધુને વધુ રિલેક્સ રહીને આગામી દિવસો દીર્ઘ આયુથી પ્રાપ્ત કરો એવી આપણે ઈશ્વરને પ્રાર્થના છે નમસ્કાર નમસ્કાર